ધ મોંક હુ સોંધ સન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેચી નાખી લેખક રોબિન શર્મા આપણા સપના સાકાર કરવા અને આપણી નિયતિએ પહોંચવા વિશે એક કાલ્પનિક કથા નિત્ય જ્ઞાન ઓડિયોઝ પ્રકરણ સાત એક અનોખું ઉપવન અધિકાંશ લોકો શારીરિક નૈતિક કે બૌદ્ધિક રીતે પોતાની ક્ષમતાના સીમિત વર્તુળમાં જ રહેતા કે જીવતા હોય છે પણ આપણા સહુની અંદર એક અકલ્પનીય જીવન સ્ત્રોત રહેલો છે જેને સિંચીને જીવનશક્તિના નીરનો ઉપયોગ કરવો જરૂરી છે વિલિયમ જેમ્સ નિત્ય જ્ઞાન ઓડિયો આ બોધકથામાં ઉપવન કે બગીચો એ મનનું પ્રતિક છે જુનિયને કહ્યું મન એક અનોખું ઉપવન છે એ મનરૂપી બગીચાની યોગ્ય સંભાળનો જે રીતે મારી એક ફળદ્રુપ અને સંપન્ન બગીચાનો ઉછેર કરે છે તેમ તમે પણ જો સારા વિચારનું પોષણ આપી મનનો જતનપૂર્વક ઉછેર કરશો તો તે તમારી અપેક્ષા કરતાં અનંતગનું ખીની ઉઠશે પરંતુ જો મનરૂપી બગીચામાં ખરાબ વિચારરૂપી ખંડને ઉગવા દેશો તો મનની ગહન શાંતિ અને આંતરિક સંવાદિતા એ બંને તમારાથી હંમેશા દૂર ભાગતા રહેશે જોન હું તને એક સીધો સાધો સરળ પ્રશ્ન પૂછવા માંગુ છું તારા ઘરની પાછળ એક બગીચો છે જેના વિશે તું મને હંમેશા વાત કરે છે હું એ બગીચામાં જાઉં અને તેની સુંદર રંગબેરંગી ફૂલવાળી પર વિસગ્ન કચરો નાખો તો તું ચીડાય કે નહીં ચીડાય તારી વાત સાચી છે હકીકતમાં જેમ ગૌરવશાળી સૈનિકો દેશની રક્ષા કરે છે તેમ કોસર મારી તેમના બગીચાની સુરક્ષા કરે છે બગીચામાં કોઈપણ જાતનું દૂષણ ક્યારેય પ્રવેશે નહીં એ વાતનું તે ખાસ ધ્યાન રાખે છે પણ વિડંબના તો જુઓ કે મોટાભાગના લોકો પોતાના મનરૂપી બગીચા મનરૂપી ફળદ્રુપ બગીચામાં દરરોજ વિસગ્ન કચરો પરેશાની ચિંતા અતીતના રોંદના ભવિષ્યની ચિંતા કાલ્પનિક ભય નાખ્યા જ કરે છે અને તેનાથી તેમના આંતર મનના ઉઠન પથન મચી જાય છે શિવાનાના સંતોની હજારો વર્ષ પુરાની એક કહેવત છે ચિંતા ચિતા સમાન છે યોગી રમને મને જણાવ્યું કે આ કહેવત અમસ્તી નખાઈ નથી એ કેવર યોગાનો યોગ પણ નથી હકીકતમાં ચિંતા મગજની મોટાભાગની શક્તિઓને નીચોડી નાખે છે અને તત્કાળ કે ગાળે એ આત્માને પણ નુકસાન પહોંચાડે છે માટે જીવનને ત્યાં જીવવું હોય તો મનરૂપી બગીચાની બહાર સતત ચોંકી પહેરો કરો મનની અંદર કેવળ ઉત્તમ માહિતી અને શ્રેષ્ઠ વિચારને જ પ્રવેશવા દો એક પણ નકારાત્મક વિચાર કરવા માટે સમય વેળવવાનો વૈભવ આપણને પોસાય નહીં જે લોકો અત્યંત સુખી સ્ફૂર્તિના અને સંતોષી છે તેમના શરીરની રચના તારા કે મારાથી જુદી હોતી નથી તેઓ આપણાથી જુદી માટીના બનેલા હોતા નથી આપણે બધા હાડ ચામડાના જ બનેલા છીએ આપણા સહુનું મૂળ એક જ છે પણ અમુક લોકો જીવનમાં કેવળ જીવતા જીવવા કરતાં કંઈક વિશેષ કામ કરી બતાવે છે એ લોકો માનવ શક્તિની જ્યોતને પ્રજવનિત કરે છે વાસ્તવિક જીવનને અદ્ભુત નૃત્યમાં માણે છે અને જીવનમાં વિશિષ્ટ કામો કરે છે એ લોકો તદ્દન સામાન્ય જીવન જીવતા લોકોથી અલગ પડે છે તેનું કારણ શું હોઈ શકે કારણ કે લોકો જગત અને જગતમાં રહેલી તમામ વસ્તુઓ પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવાનું એક સૌથી મહત્ત્વપૂર્ણ કામ કરે છે જુનિયરને ઉમેર્યું સંતોએ મને એક હકીકત જણાવી કે સામાન્ય માણસના મનમાં એક દિવસમાં સામાન્ય રીતે સાહીઠ હજાર વિચારો ચાલે છે તેમાંથી નેવું ટકા વિચારો તો આજના દિવસના વિચારોનું પુનરાવર્તન જ હોય છે જ્હોન સંતોની આ વાત સાંભળીને હું તાજુબ થઈ ગયો શું તમે ગંભીરતાપૂર્વક કહો છો મેં પૂછ્યું હા નબળા વિચારોના આ જ જૂન્મ છે રોજને રોજ એકના એક નકારાત્મક વિચારો કરી કરીને લોકોને આવી ખરાબ માનસિક આદત પડી જતી હોય છે જીવનમાં અને જગતમાં કેટલી સારી વસ્તુઓ છે તેમાં તેના પર મન કેન્દ્રિત કરવાને બદલે કે કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિને સુધારીને બહેતર કેમ બનાવી શકાય તેના પર વિચાર કરવાને બદલે આવા લોકો અતીતના ગુનામ થઈને બેસી રહે છે એમાંના કેટલાય લોકો અસફળ સંબંધોના રોંદના રોયા કરે છે કે આર્થિક સમસ્યાઓ વિશે ચિંતા કર્યા કરે છે તો કેટલાકને પોતાના અધૂરા બાળપણની યાદ ઉદ્વિગ્ન કરી મૂકે છે વળી કેટલાકના મનમાં સતત ક્ષૂક વાતો જ દોડાયા કરતી હોય છે જેમ કે જોયું સ્ટોરમાર્ક નારકે આપની સાથે કેવું ખરાબ વર્તન કર્યું પેના માણસના મનમાં આપણા માટે ખરાબ ભાવના હતી એટલે તેણે આપણાને કેવો તાણો માર્યો મન જો આ જ પ્રકારના કામ કરતું રહે તો જીવનશક્તિ હરી લેવા માટે ચિંતાને છૂટો દોર મળી જાય નહીં જીવનમાં તેઓ ભૌતિક ભાવનાત્મક કે આધ્યાત્મિક સ્તર પર કાંઈક ચમત્કાર થાય એવી ઈચ્છા રાખે છે અને એ ઈચ્છા પૂરી કરવા પૂરી થવાની પ્રતિક્ષા કરી બેસી રહે છે મન પાસે અગાધ શક્તિ તો પડી છે પણ મન પોતાને એ શક્તિનો જાદુ કેવી રીતે દેખાડી શકે એમ કરવામાં ચિંતા જ સૌથી વધારે બાધારૂપ બને છે મનમાં વિચારોની કુશળ વ્યવસ્થા એ જીવનની કુશળ વ્યવસ્થાની ચાવી છે એ વાત તેઓ ક્યારેય સમજી શકતા નથી સરળ અને નિર્મલ આદતોમાં વિચાર કરવાની સાચી રીત જન્મે છે જુનિયરને દ્વધ વિશ્વાસ સાથે વાત આગળ ચાલુ રાખતા કહ્યું મન પાસે શક્તિનો અખૂત ખજાનો પડ્યો છે પણ કમનસીબે મોટાભાગના લોકો એ વાત જાણતા નથી હું એક હકીકત જાણું છું કે જગતમાં ઉત્તમ ચિંતકો પણ મનની શક્તિના ખજાનામાંથી માન એક હજાર એકસો પ્રતિશત જેટલી જ શક્તિ વાપરે છે સિવાનાના સંતો પોતાની માનસિક ક્ષમતાના આ વન ખેડાયેલા ક્ષેત્રને ખોરી કાઢવાનું પ્રશંસનીય સાહસ કર્મ નિત્યપણે નિયમિતપણે કરતા રહેતા યોગી રમને નિયમિત અને અનુશાસિત અભ્યાસથી મનને એવી રીતે કેળવ્યું છે કે તેઓ સ્વેચ્છાએ પોતાના હૃદયના ધબકારાને ધીમા પાડી શકે છે તેમણે સ્વયં એવી તાલીમ લીધી છે કે અઠવાડિયા સુધી નિંદ્રા વિના પણ ચાલી શકે છે જોન આવી બધી વાતને તારા જીવનનું નક્ષ્ય બનાવ એવી સલાહ હું તને ક્યારેય નહીં આપું હું તને માત્ર એક જ સૂચના કરવા માગું છું કે મન એ પ્રકૃતિની મહત્તમ દેન છે મન શા માટે નિર્માયો છે તે જાણવાનો બસ તું પ્રયત્ન કર એવી કોઈ કસરત છે જે કરવાથી મનની શક્તિના બંધ તાળાને હું ખોની શકું હું મારા હૃદયના ધબકારાના સ્વેચ્છાએ જો ઓછા કરી શકું તો જરૂર કોકટેઇન પાર્ટીમાં હું જ અગ્રેસર રહું મેં હસતા હસતા કહ્યું જોન અત્યારે એ વાતની ચિંતા છોડ અત્યારે હું તને કેટલીક વ્યવહારિક ટેકનિક બતાવું છું અને પછી જ્યારે એ ટેકનિકનો તું જીવનમાં અમલ કરીશ ત્યારે તને એ પ્રાચીન ટેકનોલોજીની તાકાતનો અંદાજો આવશે અત્યારે તારા માટે એટલું જ સમજવું જરૂરી છે કે માનસિક દક્ષતા યથેષ્ટ સ્થિતિથી આવે છે ન વધારે કે ન ઓછી આપણે જીવનનો પ્રથમ શ્વાસ નહીએ છીએ તે ઘડીથી આપણી પાસે કેવળ હાડ ચામડાના દેહરૂપી કાચી સામગ્રી હોય છે આ સામગ્રી આ કાચી સામગ્રીની દ્રષ્ટિએ આપણે સહુ લગભગ એક સરખા છીએ પણ કેટલાક લોકો જીવનમાં બીજા કરતાં કાંઈક વધારે મેળવે છે અથવા તેઓ બીજા કરતાં વધારે સુખી હોય છે તેનું મુખ્ય કારણ એ છે કે એ લોકો પોતાના હાડ ચામડાના દેહનો કાચી સામગ્રીનો સારી રીતે ઉપયોગ કરી જાણે છે તેને વિશુદ્ધ કરીને સંસ્કારી બને છે તમે પણ અંતરનું પરિવર્તન કરવામાં તમારી જાતને હોમી દેશો તો તમારું જીવન તત્કાળ લૌકિકમાંથી અલૌકિકમાં પંચાઈ જશે મારા ગુરુ આ વાત કરી રહ્યા હતા તે ક્ષણે એકદમ ભાવવેશમાં આવી ગયા હતા મનના જાદુ અને મનની જાદુઈ શક્તિ દ્વારા સાચી સંપત્તિ મેળવવાની વાત મને કરી ત્યારે તેમની આંખોમાં ગજબની ચમક હતી જોન તું જાણે છે કે જીવનમાં બધું જ કહેવાય જાય અને બધું જ કરી લેવાય પછી માત્ર એક જ વસ્તુ પર આપણું સંપૂર્ણ આધિપ્ય રહે છે આપણા બાળકો મેં મજાક કરતા કહ્યું નહીં મારા મિત્ર હવામાન ટ્રાફિક કે આપણી આસપાસના લોકોના મિજાજને કદાચ આપણે નિયંત્રણમાં ન રાખી શકીએ પણ આ તમામ ઘટના પ્રત્યે આપણા અભિગમ કે વનનને તો આપણે ચોક્કસ નિયંત્રણમાં રાખી શકીએ છીએ અમુક સમયે શું કરવું કે શું વિચારવું એ નક્કી કરવા માટે આપણી પાસે સત્તા અને ક્ષમતા બંને છે આ ક્ષમતા આપણને સાચા અર્થમાં માનવ બનાવે છે આ એક અત્યંત સરળ અને અનમોલ જ્ઞાનરત્ન છે મારી પૂર્વની યાત્રા દરમિયાન આ અનમોલ જ્ઞાનરત્ન મેં પ્રાપ્ત મને પ્રાપ્ત થયું અને પછી કોઈની પાસે પેનું અનમોલ જ્ઞાનરત્ન મંગાવતા હોય તેમ સહેજવાર ચૂનિયન ઠોવ્યા અને એ શું હોઈ શકે હકીકતમાં વસ્તુનક્ષી સત્તા કે યથાર્થ જગનું યથાર્થ જગ જેવું કાંઈ જ છે જ નહીં પૂર્ણ સત્ય જેવું પણ કાંઈ જ નથી તમારા કત્તર દુશ્મનના કદરૂપો ચહેરો મારા માટે ઉત્તમ મિત્રનો સૌમ્ય ચહેરો હોઈ શકે કોઈ એક વ્યક્તિના જીવનમાં દુર્ઘટના ઘટે એમાં બીજી વ્યક્તિ માટે ઉત્તમ તકના બીજ રહેલા હોય એવું પણ બની શકે હંમેશા આશાવાદી અને નિરંતર નિરાશાવાદી અને દુઃખી લોકો એક વાતમાં મુખ્યત્વે જુદા પડે છે અને તે એ છે કે જીવનની પરિસ્થિતિનું કેવી રીતે અર્થઘટન કરવું અને એ પરિસ્થિતિમાંથી કેવી રીતે માર્ગ કાઢવો પણ જુનિયર દુઃખદ ઘટના તો દુઃખદ હોય જોન હું તને શીઘ્ર એક ઉદાહરણ આપું છું હું કલકત્તા ગયો ત્યારે મનિકા નામની એક શાળાની શિક્ષિકાને મળવાનો મારે પ્રસંગ બન્યો શિક્ષણ કામ એને ખૂબ પ્રિય પોતાના જ બાળકો હોય તેમ તે વિદ્યાર્થીઓનો ખ્યાલ રાખતી વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિના વિકાસ માટે તે તેમની સાથે મમતાપૂર્વક વ્યવહાર કરતી તેનો સનાતન જીવન મંત્ર હતો મારો આઈ કેન તમારા આઈ ક્યુ કરતાં વિશેષ મહત્ત્વપૂર્ણ છે સમાજમાં મન્નિકાની ઓળખ એક એવી વ્યક્તિ તરીકે હતી જે જીવનમાં હંમેશા લોકોને દેવા માટે અને જરૂરિયાત મનની નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે જન્મી છે તેની શાળાની ઈમારત અનેક પેઢીઓથી બાળકોની આનંદદાયી પ્ર પ્રગતિની મુખ્ય સાક્ષી હતી અચાનક એક રાત્રે કોઈ બદ ઇરાદાથી શાળાની ઇમારતને આગ ચાપી દીધી અને અગ્ન જ્વાળામાં એ ઇમારત બળીને ખાક થઈ ગઈ ભારે નુકસાન થવાથી સૌના મનમાં ક્રોધની લાગણી થઈ જોકે સમય જતાં તેમનો ક્રોધ શાંત પડી ગયો અને ધીમે ધીમે લોકોમાં સમગ્ર ઘટના પ્રત્યે બેપરવાહી આવી ગઈ બાળકોએ હવે શાળા વિના ચલાવી લેવું પડે એ હકીકત સૌએ ચૂપચાપ સ્વીકારી દીધી પણ મન્નિકાનું શું થયું એ સ્ત્રી બધા કરતાં અલગ હતી તેના જેવી અન્ય અનન્ય આશાવાદી બીજી કોઈ જોવા ન મળે તેનો પ્રભાવ તેનો પ્રતિભાવ આસપાસના લોકો કરતાં તદ્દન જુદો હતો આ આગતજનક ઘટનામાં તેણે એક સુંદર તકનું દર્શન કર્યું તેને બાળકોના વાનીઓને કહ્યું કોઈપણ દુર્ઘટના આવે છે ત્યારે આઘાત અને નાપ બંને પોતાની સાથે લઈને આવે છે જોકે આ વાત આપણને સમય જતાં સમજાય છે આ ઘટના પણ આપણા સહુને માટે વરદાનરૂપ છે બળીને ખાક થઈ ગઈ એ આપણી શાળાની ઈમારત કેટલી જૂની અને જર્જરિત હતી અને એની છતમાંથી પાણી ટપકતું હતું હજારો બાળકોના નાના નાના પગના ધમધમાટથી તેની નાદી તૂટી ગઈ હતી તેની સમાજમાં લોકો એકમેકની સાથે હાથ મિલાવીને ભવિષ્યમાં આઠીયે બા વધારે આઠીએ વધારે બાળકોની વધારે સારી સેવા કરી શકે એવી એક મજબૂત ઇમારત બાંધી એ તકની આપણને સહુને વર્ષોથી પ્રતીક્ષા હતી અને પછીના ઊર્જાના સ્ત્રોત સમી ચોસઠ વર્ષીય એ સ્ત્રીના પીઠભરથી લોકોએ પૈસા એકઠા કરવાની ગોઠવણીમાં નાગી પડ્યા થોડા સમયમાં પર્યાપ્ત ધનરાશિ એકઠી થઈ ગઈ અને સહુના સહિયારા પ્રયત્નથી જોત જોતામાં એક નવી જરહળતી ઇમારત ઊભી થઈ ગઈ આ નવી શાળા એ આપત્તિના સમયમાં સેવેની અશાદ્ર દ્રષ્ટિની શક્તિના જીવતા જાગતા ઉદાહરણરૂપે આજે ખડી છે એની જૂની કહેવતની જેમ કપને અડધો ભરેલો જુઓ નહીં કે અડધો કોઈ કોઈપણ પરિસ્થિતિ કે ઘટનાને જોવાની આ સાચી દ્રષ્ટિ છે તમારા જીવનમાં કોઈ કોઈપણ ઘટના ઘટે પરંતુ સારો કે નસરો પ્રતિસાદ પસંદ કરવાની તમારી પાસે ક્ષમતા હોય છે દરેક પરિસ્થિતિમાંથી સકારાત્મક તત્વ સુધી કાઢવાની આદત તમે પાડશો તો તમારું જીવન ઉચ્ચતમ પરિણામોને પ્રતિ ગતિમાન થશે પ્રકૃતિનો આ એક મહત્તમ નિયમ છે પણ આ સમગ્ર પ્રક્રિયાની શરૂઆત જ્યારે આપણને મનનો વધારે અસરકારક રીતે ઉપયોગ કરવાની શરૂઆત કરીએ ત્યારે થાય છે તદ્દન સાચું જોન જીવનની તમામ સફળતા ભૌતિક કે આધ્યાત્મિકતાની શરૂઆત બે ખભાની વચ્ચે ગોઠવાયેલા બાર પાઉન્ડના માથાથી જ થાય છે વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તો દરરોજ દર મિનિટે અને દર સેકન્ડે તમે જે વિચારો તમારા મનમાં મૂકો છો તેનાથી થાય છે તમારું બાહ્ય વર્તન એ તમારી મન સ્થિતિનું જ પ્રતિબિંબ છે મનો નિગ્રહ અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમથી તમે તમારા ભાગ્યને તમારા વશમાં રાખી શકો આ તો ગહન જ્ઞાનની વાત છે જુનિયર હું તો કબૂલ કરી દઉં છું કે મારું જીવન આટલું બધું વ્યસ્ત રહ્યું છે કે આજ સુધી આ વાત પણ વિચાર કરવા માટે મેં સમય જ કાઢ્યો નથી હું નો સ્કૂલમાં હતો ત્યારે એનેક્સ નામનો મારો એક શ્રેષ્ઠ મિત્ર હતો તેને પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાનો ભારે શોખ હતો એ હંમેશા મને કહેતો કે કામના ભયંકર દબાણ વચ્ચે આવા પુસ્તકોનું વાંચન આપણને ઊર્જા અને તાજગી આપે છે મને યાદ છે એકવાર તેને મને એક પુસ્તકનું અવતરણ તાકીને કહ્યું હતું કે ચાઇનીઝ કેરેક્ટર ક્રાઇસિસ બે સબ કેરેક્ટર્સનો બનેલો છે ક્રાઇસિસનો એક અર્થ છે ખતરો કે જોખમ અને બીજો અર્થ છે અવસર કે તક મારા માનવા પ્રમાણે આ અવતરણનો ભાવાર્થ એ છે કે પ્રાચીન ચીની લોકો પણ આ જ્ઞાનની વાકેફ હતા કે જો તમારામાં સાહસ હશે તો અંધકારમય કે જોખમભરી પરિસ્થિતિમાં પણ તમે ઉજળી ઉજળી બાજુ કે તક શોધી કાઢશો યોગી રમને એ જ વાત મને આ રીતે સમજાવી હતી જીવનમાં થતી કોઈ પણ ભૂલ એ વાસ્તવમાં ભૂલ નહીં પણ બોધપાત હોય છે નકારાત્મક અનુભવ જેવી કોઈ ચીજ જ નથી એ તો કેવળ પ્રગતિ કરવા કંઈક શીખવા અને આત્મદક્ષતાના માર્ગે આગળ વધવા માટેની એક સુંદર તક હોય છે સંઘર્ષથી શક્તિ આવે છે જીવનમાં દુઃખ પણ એક સારા શિક્ષકનું કામ કરે છે દુઃખ મેં વિરોધના સ્વરમાં કહ્યું હા દુઃખથી ઉપર ઉઠવું હોય તો સૌ પ્રથમ દુઃખનો અનુભવ કરવો જોઈએ અન્ય શબ્દમાં કહીએ તો પહેલાં ઊંડી ખીણમાં જઈને ત્યાર પછી જ પર્વતના ઉટુંગ શિખરનો આનંદ આવે છે અને તેના મહિમા સમજાય છે મારી વાતનો મર્મ સમજાય છે તને સારા સ્વાદ માનવા પહેલાં ખરાબ સ્વાદ લેવો જરૂરી છે એમ જ ને હા પણ મારી તને એક સલાહ છે કે પરિસ્થિતિ સકારાત્મક છે કે નકારાત્મક એ પરોજરમાં પડ્યા વિના કેવળ તેનો અનુભવ કર તેને એક અવસર સમજી તેને તેનો ઉત્સવ મનાવ અને તેનાથી કંઈક શીખ દરેક પરિસ્થિતિ કંઈક ને કંઈક બોધપાઠ આપે છે અને નાના નાના બોધપાઠ જીવનના આંતરબાહ્ય વિકાસ માટે ઈંધણનું કામ કરે છે તેના વિના સપાટ ધરતી પર જ ખૂંટી રહેશો અને જીવનમાં ક્યારેય આગળ વધી શકશો નહીં તમારા પોતાના જીવનમાં આ વાતનો વિચાર કરો જગતમાં મોટાભાગના લોકોએ આવી પડકારરૂપ પરિસ્થિતિમાંથી પસાર થઈને પ્રગતિના શિખર સર કર્યા છે ક્યારેક અપેક્ષિત પરિણામ ન પણ આવે અને તેને ક્યારેક થોડીક ઘણી નિરાશા પણ વ્યાપી જાય પણ ત્યારે પ્રકૃતિના આ નિયમને યાદ કરીશ તો તને ધીરજ રહેશે એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો હંમેશા ખૂલે છે દક્ષિણનો મંત્રી સભા સમક્ષ ભાષણ આપે ત્યારે હાથ ઊભા કરે તેમ જુનિયરે આવેશમાં બંને હાથ ઊભા કર્યા અને કહ્યું એકવાર તારા રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતને નિરંતર અપનાવીશ અને કોઈપણ પ્રસંગ કે પરિસ્થિતિનો સકારાત્મક અને શક્તિદાયક પરિબળમાં પલટાવીને નાબે એ રીતે તારા મનને કેળવીશ તો તું કાયમ માટે ચિંતા મુક્ત થઈ જઈશ અતીતના ગુનામ થવાનું છોડી દઈશ તો તું સ્વયં તારા ભાગ્યનો નિર્માતા બનીશ ઠીક છે આ વિચાર તો સમજમાં આવ્યો સારો કે ખરાબ દરેક અનુભવ બોધપ્રદ હોય છે તેથી દરેક ઘટનામાંથી કંઈક ને કંઈક શીખવા માટે મારે મારા મનને હંમેશા ખુલ્લું રાખવું જોઈએ આ રીતે હું વધારે મજબૂત અને પ્રસન્ન રહી શકું એક મધ્યમ વર્ગીય વકીલ પોતાના જીવનને સુધારવા આના સિવાય બીજું શું કરી શકે સૌ પ્રથમ તારી સ્મૃતિમાં નહીં પણ તારી કલ્પનાના વૈભવમાંથી બહાર નીકળીને રહેવાનું શરૂ કર આ વાત મને ફરી સમજાવો હું એમ કહી રહ્યો છું કે તારા મન શરીર અને આત્મામાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવા માટે તારી કલ્પનાનો વિસ્તાર કર આપણે દરેક કામનું હંમેશા બેવાર નિર્માણ કરીએ છીએ પહેલાં મન નીકાળ્યા સારામાં અને ત્યાર પછી જ વાસ્તવમાં આ પ્રક્રિયાને હું ન્યૂ પ્રિન્ટ કહું છું કોઈપણ વસ્તુનું બહારની દુનિયામાં નિર્માણ કરતાં પહેલાં આંતર મનની અંદર તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થાય છે અર્થાત આપણા માનસ પર પર તેનું ચિત્ર તૈયાર થાય છે જ્યારે તું વિચારોને નિયંત્રણમાં રાખવાનું શીખીશ અને સંપૂર્ણ અપેક્ષા સાથે આ સાંસ્કારિક જીવનમાંથી જે કાંઈ મેળવવાની ઈચ્છા થાય તેને માટે વૈવિધ્યપૂર્ણ કલ્પના કરવા લાગીશ ત્યારે તારી અંદર રહેલા સુસુપ્ત પરિવાર જાગૃતિ થશે અને તારી ગરિમાને અનુપમ અદભુત જીવનનું ઘડતર કરવા માટે તું તારી મનની અંદર બંધ પડેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવાની શરૂઆત કરીશ આજની રાતથી તારા અતીતને ભૂલી જા તારી તમામ વર્તમાન પરિસ્થિતિના સરવારાથી તું કંઈક વિશેષ છો એ વિચાર કરવાનું સાહસ કર જીવનમાં હંમેશા ઉત્તમની અપેક્ષા રાખ અને પછી જો અકલ્પનીય પરિણામોને જોઈને તું પોતે તાજુબ થઈ જઈશ જોન તું જાણે છે કે હું કાનૂનના વ્યવસાયમાં હતો ત્યારે મને કેવો ફાંકો પડ્યો હતો હું ખૂબ જ જાણું છું હું સારામાં સારી સારામાં ભણ્યો છું ઉપલબ્ધ તમામ કાનૂનની પુસ્તકો મેં વાંચ્યા છે અને ઊંચામાં ઊંચા લોકોની સાથે મેં કામ કર્યું છે અને કાનૂની ખેડમાં હું વિજય પણ રહ્યો પરંતુ હવે મને ખ્યાલ આવે છે કે જીવનની બાજી હું હારી રહ્યો હતો જીવનમાં મોટામાં મોટા સુખોનો પીછો કરવામાં એટલો વ્યસ્ત રહ્યો કે નાના નાના તમામ સુખોનો આનંદ હું લૂટી ન શક્યો મારા પિતા મને હંમેશા સારા પુસ્તકો વાંચવાનું કહેતા પણ મેં એ મેં ક્યારેય કર્યું નહીં કોઈ સાથે મિત્રતા બાંધી નહીં સારા સંગીતની કદર કરવાનું ક્યારેય શીખ્યો નહીં આ બધું કહ્યા પછી પણ જોકે મને એમ લાગે છે કે હું ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છું હૃદયરોગના હુમલાએ મારા જીવનના નિર્ણાયક ભૂમિકા ભજવી છે એને મને ઊંઘમાંથી જગાડવા માટે નોકનું કામ કર્યું છે તું માને કે ન માને પણ હૃદયરોગના હુમલામાં મને વધારે સંપન્ન અને પ્રેરણાદાયક જીવન જીવવા માટે જીવનમાં બીજી એક તક આપી છે ચંદની જેમ જ મેં પણ આ કષ્ટદાયક પરિસ્થિતિમાં સારી તકના બીજ પડેલા જોયા અને એથી એ મહત્વપૂર્ણ વાત એ છે કે એ બીજનું પોષણ કરવાની મેં હિંમત દાખવી હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો કે જુનિયન જેટલા બહારથી યુવાન દેખાતા હતા તેના કરતાં અનેક ઘણા વધારે તે અંદરથી સમજદાર બુદ્ધિમાન થઈ ગયા હતા મને લાગ્યું કે મારા આ જૂના મિત્રના સાથેના સંમોહક વાર્તાલાપનું મહત્ત્વપૂર્ણ અપૂર્વ છે મને ખ્યાલ આવી ગયો કે આજની રાત મારા જીવનની નિર્ણાયક પળ છે અને સાથે સાથે ખ્યાલ આવી ગયો કે નજીકના જીવનની એ એક સ્પષ્ટ અને સુંદર તક પણ છે જીવનમાં જે કાંઈ ખોટું થયું હોય તે વિશે મારા મને વિચારવાની શરૂઆત કરી દીધી એ વાત સાવ સાચી છે કે મારી પાસે સંપન્ન પરિવાર હતો સ્થાનીય નોકરી હતી હું એક પ્રતિષ્ઠિત વકીલ હતો પણ જીવનની શાંત પરોમાં મને હંમેશા એમ લાગતું હતું કે જીવનમાં ખરેખર કાંઈક ખૂટે છે એ ખાલીપો દિવસે ને દિવસે વધતો હતો અને એ ખાલીપાને મને ભરવાનો હતો હું નાનો બાળક હતો ત્યારે મોટા મોટા સ્વપ્ન જોતો હું મારી જાતને સ્પોર્ટ્સ હીરો કે મોટો ઉદ્યોગપતિ તરીકે જોતો જીવનમાં જે ચાહીશ તે કરીશ અને જે ચાહીશ તે મેળવી શકીશ એવું હું ખરેખર માનતો હતો પશ્ચિમી સાગર તથા સૂર્યના તાપમાં હું ધીમે ધીમે મોટો થતો હતો ત્યારે મારા વિચારો કેવા હતા તે આજે પણ મને યાદ છે તે વખતે નાના નાના સુખોમાં પણ મને આનંદ આવતો બપોરના સમયે તાપ હોય ત્યારે સમુદ્રમાં નગ્ન શરીરે ડૂબકી મારવી સાયકલ પર સવાર થઈ જંગલમાં ફરવું આ બધા સામાન્ય લાગતા કામોમાં મને ખૂબ મજા આવતી જીવનમાં આવી ઉત્સુકતા હતી હું સાહસિક હતો ભવિષ્યમાં મારા માટે તકની કોઈ સીમા નહોતી તેમ છતાં આજે ખરી સચ્ચાઈ એ છે કે આ પ્રકારના આનંદ અને સ્વતંત્રતાનો અનુભવ હું છેલ્લા પંદર વર્ષથી કરી શક્યો નથી એવું તે શું થયું કે જીવનના એ આનંદને હું લૂંટી ન શક્યો હું ક્રોધ થયો એટલે મારા એ સ્વપ્ન ખોવાઈ ગયા હું ક્રોધ જેવો વ્યવહાર કરવા લાગ્યો હું નવ સ્કૂલમાં ભણાવવા ગયો અને વકીલની ભાષા બોલતા થયો ત્યારે જ કદાચ મારા એ સ્વપ્ન અદ્રશ્ય થઈ ગયા હશે એ રાત્રે મારી સામે બેઠીને ઠંડી ચાનો કપ પીતા પીતા જુનિયન તેમનું હૈયું ઠાનવી રહ્યા હતા ત્યારે જ મેં મનથી નક્કી કરી નાખ્યું કે હવે આજીવિકા રડવા પાછળ મારે આટલો બધો સમય બરબાદ કરવો નથી હવે હું જીવનનું ઘડતર કરવા માટે પણ થોડો સમય ફાળવીશ મને લાગે છે કે મેં તને જીવન વિશે વિચાર કરતો કરી મૂક્યો જુનિયરને કહ્યું તું નાના બાળક હતો અને ત્યારે જે સ્વપ્ન તું જોતો હતો તે વિશે ફરી વિચારવાનું શરૂ કરી દે એક સરસ વાત છે મને સ્વપ્ન પણ આવે છે અને દુઃસ્વપ્ન પણ જોકે સ્વપ્નને કારણે હું દુઃસ્વપ્નમાંથી બહાર આવી શક્યો જોન ભનો થઈને તું તારા સ્વપ્નોને પણ દૂર નાખવાનું કામ ન કરતો જીવનનો આદર કર અને જીવન પર પુનઃ વિચાર કરવાનો તું ફરીથી શરૂ કર જીવનની તમામ અજાયબીઓનો આનંદોત્સવ મનાવો મનની શક્તિ પ્રત્યે જાગૃત થા જેથી જીવનમાં કોઈ શુભ ઘટના ઘટી શકે એકવાર તું આ બધું કરવા માંડીશ એટલે તારા જીવનમાં ચમત્કાર સર્જવામાં બ્રહ્માંડ પણ તને સાથ આપીશ જુનિયરને જબ્બામાં હાથ નાખી બિઝનેસ કાર્ડ જેવું એક નાનકડું કાર્ડ બહાર કાઢ્યું મહિનાઓથી તેનો સતત ઉપયોગ કરવાથી કાર્ડની બંને બાજુ આંસુ વહેતા હોય તેવા નિશાન પડી ગયા હતા એક દિવસ યોગી રમન અને હું એક શાંત પહાડી માર્ગ પર જોડાજોડ ચાલતા હતા ત્યારે મેં તેમને પૂછ્યું કે તમારા સૌથી પ્રિય દાર્શનિક કોણ તેમને મને કહ્યું કે મારા પણ અનેક લોકોનો પ્રભાવ છે તેથી પ્રેરણ માટે ફક્ત એક જ વ્યક્તિને તેમાંથી અલગ તારવાનું કામ મુશ્કેલ છે પણ એક અવતરણ મેં મારા હૃદયના ઊંડાણમાં કોતરી રાખ્યું છે જીવનભર એકાંતમાં સમાધિ લગાવી જે મૂલ્યોનું મેં મમતાપૂર્વક જતન કર્યું હતું તે તમામ મૂલ્યોના એક આ એક અવતરણમાં સમાવેશ થઈ ગયો છે એ ભવ્ય સ્થાન પણ યોગી રમને તેમના હૃદયના ઊંડાણમાંથી મને એ અવતરણ વિશે વાત કરી મેં પણ એ શબ્દોને મારા હૃદયમાં અંકિત કરી લીધા આપણે ત્યારે જે કંઈ છીએ અથવા ભવિષ્યમાં જે કંઈ બનીશું એની સતત યાદ અપાવનાર એ શબ્દો એટલે ભારતના મહાન દાર્શનિક મહર્ષિ પતંજલિની વાણી દરરોજ સવારે ધ્યાનમાં બેસતા પહેલાં મોટેથી આ શબ્દોનું ઉચ્ચારણ જાપ કરવાથી મારી દૈન દિત પ્રવૃત્તિ પર તેમનો ઊંડો પ્રભાવ પડે છે યાદ રાખજોન શબ્દો એ શક્તિનું શાબ્દિક સ્વરૂપ છે જુનિયરે મને કાળ બતાવ્યું તેના પર આ અવતરણ હતું કોઈ એક મહાન લક્ષ્ય કે મહાન પ્રકલ્પથી એકવાર તમે પ્રેરિત થાવ એટલે તમારા તમામ વિચાર તેમની બેડી તોડીને બંધન મુક્ત થાય છે તમારું મન સીમાઓને પાર કરે છે તમારી ચેતના ચારે દિશામાં વિસ્તરે છે અને તમે કોઈ નવી મહાન અને અદભુત દુનિયામાં હો એવું મહેસૂસ કરાવવા લાગે છે તમારી સુસુપ્ત શક્તિ ક્ષમતા અને કાર્ય કૌશલ્ય એ બધું જ ચેતનવંતુ બની જાય છે અને કદી સ્વપ્નેએ વિચાર્યું ન હોય એટલી મહાન વ્યક્તિના રૂપમાં તમે તમારી જાતને જોઈ શકો છો જે ક્ષણે મને સમજાયું કે શારીરિક શક્તિ અને માનસિક ક્ષમતા વચ્ચે કેનો ઘાંત સંબંધ છે જુનિયરનું સ્વાસ્થ્ય તાજગી ભર્યું હતું હું તેમને પહેલીવાર મળ્યો હતો તેના કરતાં અત્યારે તેઓ તેમની ઉંમર કરતાં ઘણા નાણાં લાગતા હતા તેમનામાં જોશ અને તરવરાત ઉભરાય છે એ પણ સ્પષ્ટપણે વર્તાતું હતું તેમનામાં ઉમંગ ઉર્જા ઉત્સાહ અને આશાવાદની કોઈ સીમા નહોતી તેમને તેમની પહેલાંની જીવનશૈલીમાં ગજબનું પરિવર્તન કર્યું હતું જોકે આ શાનદાર પરિવર્તનની પાછળ માનસિક સ્વાસ્થ્ય વિશેષ જવાબદાર હતું એ વાત પણ એટલી જ સ્પષ્ટ હતી હકીકતમાં બાહ્ય સફળતાની શરૂઆત અંદરની સફળતાથી જ થાય છે અને જુનેટ મેન્ટને પોતાના વિચારોમાં પરિવર્તન લાવી સમગ્ર જીવનને પલટી નાખ્યું હતું જુનિયન મને કહો કે તમારામાં આવો સકારાત્મક ગહન અને પ્રેરણાદાયી અભિગમ હું કેવી રીતે કેળવી શકું આજના વર્ષોના આવા રૂટીન જીવનથી મારા માનસિક સ્નાયુઓ શિથિલ થઈ ગયા છે બહુ વિચારતા મને એમ લાગે છે કે મારા મનના બગીચાની આસપાસ જે વિચારો ગૂમી રહ્યા છે તેના પર મારું ખાસ કોઈ નિયંત્રણ રહ્યું નથી મેં પ્રામાણિકપણે કહ્યું જોન મન એક કહ્યા ઘરો નોકર છે અને એક ખતરનાક માલિક પણ છે જો તમારા મનની સંભાળ યોગ્ય સંભાળ નીતિ નથી સારી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મનને પ્રશિક્ષિત કરવું પડે એ કામ માટે તમે સમય ફાળવ્યો નથી વિન્સન્ટન જન્સીને કહ્યું છે મહાનતાનું મુન્ય સારા નસરા દરેક વિચારની જવાબદારી સ્વીકારવામાં રહેલું છે એમ કરવાથી શરીરમાં એક ચેતંતવંતુ માઇન્ડસેટ સ્થાપિત થાય છે જેની તમને તદાશ છે એક વાત યાદ રાખો કે મન પણ શરીરના અન્ય સ્નાયુઓ જેવો જ એક સ્નાયુ છે કાં તો તેનો ઉપયોગ કરો કે તેને ગુમાવો શું તમે એમ કહી રહ્યા છો કે હું મનના વ્યાયામ નહીં કરું તો તે કમજોર થઈ જશે હા એ વાત તું આ રીતે સમજવાનો પ્રયત્ન કર કસરત કરી હાથના સ્નાયુને કેળવીને મજબૂત બનાવીએ તો હાથ પાસેથી વધારે કામની અપેક્ષા રાખી શકાય પગને ખડતણ કરવા માટે પગના સ્નાયુઓને કસવા પડે તે જ પ્રમાણે મનનો સતત ઉપયોગ કરીને તેને ચેતનવંતુ રાખીશ તો મન પણ આશ્ચર્યજનક કામો કરશે જો મન પાસેથી અસરકારક રીતે કામ લેવાનું શીખી જઈશ તો તું જીવનમાં જે કાંઈ મેળવવાની ઈચ્છા કરીશ તેને તારા તરફ આકર્ષી શકીશ જો તું મનની યોગ્ય સંભાળ લેશે તો એ આદર્શ સ્વાસ્થ્યનું નિર્માણ કરશે અને જો તું ઈચ્છીશ તો મન પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે તેની સ્વાભાવિક શાંત અને ધીર ગંભીર સ્થિતિમાં આવી જશે અને મન શાંત મન ઉત્તમ સ્વાસ્થ્યનું પણ નિર્માણ કરશે શિવાનાના સંતોની એક ખાસ કહેવત છે તમારા જીવનની સીમારેખા તમે ખુદ બાંધો છો જુનિયન મને લાગે છે કે મારી સમજણમાં કંઈ આવ્યું નથી પ્રબુદ્ધિ ચિંતકો જાણે છે કે મનુષ્યના વિચાર જ તેની સૃષ્ટિનું સર્જન કરે છે તેથી મનુષ્યના વિચારો જો સમૃદ્ધ હશે તો તેના જીવનમાં તેમના જીવનની ગુણવત્તા સારી જ હોવાની અર્થાત તેમના સમૃદ્ધ વિચારોને અનુરૂપ જ તેમના જીવનની ગુણવત્તા હોવાની તેથી જો વધારે શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવતા જીવવા ઈચ્છતા હો તો વધારે શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ વિચારો કરવાની જરૂર છે જૂનિયન મને ક્વિક ફિક્સ તદ્દન દાન અને મહાપુણ્ય જેવો કોઈ ઉપાય બતાવો જોન તું કહેવા શું માંગે છે ભરતકામથી સુશોભિત ચપ્પા પર તામ્ર વળની આંગળીઓને ફેરવતા જુનિયને હરવેથી કહ્યું તમારી વાત સાંભળીને હું ખૂબ ઉત્તેજિત થઈ ગયો છું અને તમે જાણો છો કે મારો સ્વભાવ એકદમ અધીર્યો છે અહીં મારા લિવિંગ રૂમમાં બેસીને હમણાં જ મારા મનની વિચાર કરવાની રીત આદતને બદલી શકું એવી કોઈ તાલીમ કે ટેકનિક છે તારી પાસે ક્વિક ફિક્સ અહીં કામ ન આવે અંતરના કાયમી પરિવર્તન માટે સમય અને પુરુષાર્થ બંને જરૂરી છે સતત પુરુષાર્થ એ તો વ્યક્તિગત પરિવર્તનની જનતા છે જીવનમાં ગૂટ પરિવર્તન નવતા વર્ષોના વર્ષો વીતી જશે એમ કહીને તને હતોત્સાહ કરવાનો મારો ઈરાદો નથી પણ મેં કહેની યોજનાઓનો એક મહિના સુધી દરરોજ ખંડપૂર્વક જીવનમાં તું અમલ કર અને પછી જે પરિવર્તન આવશે તે જોઈને તેને જોઈને તું પોતે ચકિત થઈ જશે મન પાસે તું એટલું કામ લેવા માંડીશ કે તારી ક્ષમતાના સર્વોચ્ચ આંકને તું આંબી જઈશ તને એવું લાગશે કે જાણે તે કોઈ ચમત્કારિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે આ લક્ષ્ય સુધી પહોંચવાનું હોય તો નજર સતત પરિણામ પર ટેકાવી રાખતો નહીં વ્યક્તિગત વિકાસ અને વૃદ્ધિની પ્રક્રિયા પર દ્રષ્ટિ રાખી કેવળ તેનો આનંદ માણશે ન માંગી દોડવું આવે એ કહેવત અનુસાર અંતિમ પરિણામ પર જેટલું લક્ષ્ય ઓછું તેટલું જલ્દી પરિણામ દોડીને તારી પાસે આવશે એ કેવી રીતે પેલા યુવાન છોકરાની પ્રાચીન વાર્તાની જેમ એક મહાન ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા એ છોકરો ઘરેથી ખૂબ દૂર સફરે નીકળ્યો જેઓ તે જ્ઞાની વયોવૃદ્ધ ગુરુ પાસે પહોંચ્યો કે તરત જ તેણે સૌથી પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે તમારા જે જ્ઞાની થવા માટે મને કેટલો સમય લાગશે તેમને તરત જ જવાબ આપ્યો પાંચ વર્ષ આ તો બહુ લાંબો સમય કહેવાય યુવકે ઉત્તર આપ્યો જો હું બમણી મહેનત કરું તો તો દસ વર્ષ લાગશે ગુરુએ ઉત્તર આપ્યો દસ આટલો બધો સમય જો હું રાત દિવસ અભ્યાસ કરું તો તો પંદર વર્ષ ઋષિએ કહ્યું મને સમજાતું નથી યુવકે જવાબ આપ્યો હું અભ્યાસ માટે જેમ જેમ વધારે સમય અને શક્તિનો ભોગ આપવાની તૈયાર આપવાની વાત કરું છું તેમ તેમ તમે તો વધારે વધારે સમય લાગશે એવી વાત કરો છો એવું કેમ ઉત્તર સરળ છે એક આંખ નકશા પર નગાવી નાગી રહે તો તેની પ્રાપ્તિ માટે તેને માર્ગદર્શન આપવા એક જ આંખ બચશે વકીલ સાહેબ મુદ્દો સારો લીધો છે મેં સહૃદયથી સંમતિ દર્શાવતા કહ્યું આ વાત સાંભળીને તો મને એમ થયું કે તમે તો મારા જીવનની જ વાર્તા કહી રહ્યા છો ધીરજ રાખ અને એક વાત બરાબર સમજીને કે જે જે વસ્તુ પ્રાપ્ત કરવાની તું ઈચ્છા રાખીશ તે વસ્તુ તને અવશ્ય મળશે પણ તેને પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી તૈયારી કર્યા પછી અપેક્ષા રાખીશ તો પણ જુનિયન હું એટલો ભાગ્યશાળી નથી કે જીવનમાં કોઈ પણ વસ્તુ મને આસાનીથી કેવળ ભાગ્યથી જ મળી જાય જીવનમાં મને જે કાંઈ મળ્યું તે ભાગ્યથી નહીં પણ સતત અને કઠોર પુરુષાર્થ પછી જ મળ્યું છે ભાગ્ય શું છે દોસ્ત જુનિયરે મમતાપૂર્વક પૂછ્યું ભાગ્યાને ખંટપૂર્વક પુરુષાર્થ અને સુંદર તક એ બંનેનો સુભગ સંયોગ એથી વિશેષ કંઈ નથી એક પછી એક હળવેકથી એક વાક્ય ઉમેરતા જુનિયરને કહ્યું શિવાના સંતોએ દર્શાવેલી નિશ્ચિત પશ્ચિમની વાત કરતાં પહેલાં મારે તને કેટલાક મુખ્ય સિદ્ધાંતો જણાવવાના છે પહેલા સિદ્ધાંત હંમેશા યાદ રાખ કે માનસિક દક્ષતાના મૂળમાં ચિંતને એકાગ્ર એકાગ્રતા રહેની છે સાચે સાચ હું જાણું છું તારી જેમ મને પણ પહેલાં નવાઈ લાગતી હતી પણ એ વાત સાચી છે આ વાત તે શીખી દીધી છે કે મન અદભુત કાર્યો સિદ્ધ કરી શકે છે તારા મનમાં ઈચ્છા કે સ્વપ્ન થાય છે એનો અર્થ જ એ છે કે એ પૂરા કરવા માટે તારામાં ક્ષમ ક્ષમતા રહેની છે આ એક મહાન સર્વદર્શનીય સત્ય છે અને એ સત્યનું જ્ઞાન શિવાનાના સંતોને હતું કે મનની એક ક્ષમતાને સુસુપ્ત શક્તિને મુક્ત કરવા માટે જે કામ હાથમાં લીધું હોય કેવળ તેના પર જ નક્ષ કેન્દ્રિત કરી મનની શક્તિને કામે લગાડવાની આવડત હોવી જોઈએ જે ક્ષણે તું એક જ નક્ષ પર મન એકાગ્ર કરીશ એટલે અકલ્પ્ય ઉપહારો જીવનમાં આપોઆપ પ્રકટ થશે ચિંતને એકાગ્રતાનું આટલું બધું મહત્ત્વ શા માટે હું તારી પાસે એક કોયડો રજૂ કરું છું એ તારા પ્રશ્નનો ઉત્તર આપશે ધારો કે કડકડતી ઠંડીમાં તું જંગલમાં રસ્તો ભૂલી ગયો છે તને તાપણાની સખત જરૂર છે તારી પીઠ પર એક થેનો છે તેમાં કેવળ એક જ કાગળ છે જે તારા પરમ મિત્રએ તને મોકલ્યો હતો તે સિવાય ટૂન્ના ટૂન્ના એક અમેરિકન માચની છે તે સિવાય તે ટૂન્નાનું એક ટીન અને એક બહિર ઘોર કાચ જે તારી આંખો નબળી હોવાને કારણે સાફ જોઈ શકાય તે માટે તું હંમેશા તારી સાથે રાખે છે આટની જ વસ્તુ તારી પાસે છે નસીબજોગ તને બળતન માટેની સૂકી નાકડીઓ તો ક્યાંકથી મળી જાય પણ કમ નસીબે એ નાકડીઓને સળગાવવા માટે તારી પાસે દીવાસળી નથી હવે શું કરીશ ખરેખરું ધર્મ સંકટ જુનિયન તમે તો મારી બોંટી બંધ કરી દીધી મારી પાસે તેમના પ્રશ્નનો કોઈ જવાબ ન હતો બસ હું હારી ગયો હવે તમે જ જવાબ આપો જવાબ એકદમ સહેલો છે સૂકી નાકડીઓના બરાબર વચ્ચે પેલા કાગળને ગોઠવો અને તે કાગળ પર ગોળ કાચને પકડી રાખ સૂર્યના વિખેર કિરણો કાચ પર કેન્દ્રિત થઈ થોડી જ પળમાં અગ્નિ પ્રકટ કરશે અને પેનું તુલનાનું તીન શું કામ આવશે ઓહ એ તો તારું ધ્યાન બીજે દોરવા માટે જાણીને મેં વાતમાં એ ફણગો મૂક્યો હતો જુનિયરને હસતા હસતા કહ્યું પણ આ દ્રષ્ટાંતનો સાર આટલો છે સૂકી નાકડીઓ પર કાગળને મૂકવાથી કાંઈ જ ન વળે જે ક્ષણ કાગળ પર બહિરગોળ કાચ ગોઠવીએ એટલે સૂર્યના વિખેર કિરણો કેન્દ્રિત થાય અને ત્યારે જ અગ્નિ પ્રકટ થાય આ જ વાત મનને પણ લાગુ પડે છે એક ચોક્કસ અને અર્થપૂર્ણ લક્ષ્ય પર મનની અદ્ભુત શક્તિને કેન્દ્રિત કરો એટલે તરત જ સુષુપ્ત શક્તિની જ્વાળા પ્રજવની થશે અને આશ્ચર્યકારક પરિણામો ઉત્પન્ન થશે એ કેવી રીતે મેં પૂછ્યું માત્ર તું જ આ પ્રશ્નનો ઉત્તર આપી શકે જીવનમાં તને શેની તાશ છે શું તું બહેતર પિતા થવા માગે છે વિશેષ સંતુલિત અને ફળદાયી જીવનની તને ઈચ્છા છે આધ્યાત્મિક આકાંક્ષાઓની પૂર્તિના કામના છે શું તને એમ લાગે છે કે તારા જીવનમાં સાહસ અને હસી ખુશીની કમી છે આ બધી વસ્તુ પર થોડો વિચાર કર શાશ્વત સુખ વિશે તારું શું મંતવ્ય છે મોટા કામ કરો અથવા ઘરમાં બેસી રહો તેમણે હસવું દબાવીને કહ્યું જોન નાના કામથી શરૂઆત કરવામાં પણ કંઈક ખોટું નથી એ તું પણ એવી રીતે શરૂઆત કરી શકે છેલ્લા પાંચ હજાર વર્ષોથી શિવાનાના સંતો જ્ઞાનના ખજાનામાં એ શાશ્વત આનંદનું રહસ્ય છુપાયેલું છે મારા સદનસીબે એ ગુટ જ્ઞાનનો લાભ મને આપવા તેઓ રાજી હતા શું તું એ સાંભળવા માગે છે ના મને લાગે છે કે આપણો થોડો વિરામ લઈએ ગેરેજની ભીડ પર વોલપેપર લગાવવાનું કામ પહેલાં પટાવી દઉં જુનિયનની સંદેહ અને શાશ્વત સુખના મર્મને જાણવાની ઈચ્છા છે આખરે મનુષ્યનું અંતિમ લક્ષ્ય તો એ જ હોય છે ને ખરી વાત છે વારો બીજી વાર મને ચાનો કપ આપવા માટે તને તકલીફ આપો ચાલો હવે વ્યાસપીઠ છોડો ઠીક છે શાશ્વત સુખનો મર્મ સરળ છે પહેલાં તું એ શોધી કાઢ કે તને કયું કામ ખરેખર પસંદ છે અને પછી એ મનપસંદ કામ પર તું તે તું તારી પૂરેપૂરી તાકાત લગાવી દે દુનિયાના સૌથી વધારે સુખી સંતુષ્ટ અને સ્વસ્થ લોકોના જીવનનું તું અભ્યાસ કરીશ તો તને ખ્યાલ આવશે કે એમના દરેકને એક મનપસંદ ઉદ્દેશ્ય જીવનમાં મળી ગયો હતો અને પૂરજોશ નગન અને ઉત્સાહ સાથે એ ઉદ્દેશ્યને પૂરો કરવામાં તેમણે પોતાનો સમય લગાવી દીધો હતો આ ઉદ્દેશ્ય ભાગે લોકોની કોઈક ને કોઈક રીતે સેવા કરવાનો હોય છે તેથી જ કામ પ્રિય કે મનપસંદ હોય તે કામમાં મનની શક્તિ અને ઊર્જાને કેન્દ્રિત કરવાથી જીવન હરિયુંભર્યું થઈ જાય છે અને તમારી બધી જ ઈચ્છાઓ આસાનીથી અને ગર્વથી પૂરી થાય છે તેથી પહેલાં એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારે જીવનમાં ખરેખર શું કરવું છે અને પછી તે કામમાં લાગી પડો જો એ કામ ખરેખર કરવા યોગ્ય હોય તો જુનિયરને જવાબ આપ્યો કરવા યોગ્યની પરિભાષા શું મેં આગળ કહ્યું તે પ્રમાણે તારા જીવનનો ધ્યેય કોઈકને કોઈક રીતે અન્યના જીવનને સુધારવાનું કે તેમની સેવા કરવાનું હોવું જોઈએ વિક્ટર ફ્રેન્કને એ વાત મારા કરતાં વધારે સુરેખ રીતે કહી છે સુખની જેમ સફળતા પણ તેનો પીછો કરવાથી નથી મળતી સફળતા કામના ફળ સ્વરૂપે મળે છે સ્વાર્થ કરતાં પણ પરાથે એટલે કે કોઈ ઉમદા હેતુ માટે સમર્પણ ભાવનાની કામ કરીએ તો તેના પગને સફળતા અનાયાસે આવે છે તમારા જીવનનો શું ઉદ્દેશ્ય છે એ એક વાર શોધી કાઢો અને પછી પછી જુઓ તમારી દુનિયા સજીવ થઈ ઉઠશે દરરોજ સવારે તમે ઉર્જા અને ઉમંગના અસીમ સ્ત્રોત સાથે ઉઠશો તમારા તમામ વિચારો એ નિશ્ચિત ઉદ્દેશ્યની ધરીની આસપાસ ગુમશે સમય વેળવવા માટે તારી પાસે સમય નહીં હોય મનની અમૂલ્ય શક્તિ શૂન્યક વિચારો પર વેડફાશે નહીં ચિંતા કરવાની આદત આપોઆપ ભૂસાઈ જશે અને તમે અનંત ઘણા પ્રભાવશાળી અને સર્જનાત્મક બનશો બીજી એક રસપ્રદ વાત કે તમારામાં આંતરિક સંવાદિતાની એક ગહન લાગણી જન્મ લેશે જાણે તમારે મિશનને પાર પાડવા એ તમારું માર્ગદર્શન કરતી ન હોય આ એક અદ્ભુત લાગણી છે જે મને અત્યંત પ્રિય છે જુનિયને પ્રસન્નતાપૂર્વક કહ્યું વાહ અતિ સુંદર સવારે ઉઠવાની સાથે તાજગી અનુભવવાની વાત મને ગમે જુનિયન હું તમને ઈરાદાપૂર્વક કહું છું કે મને ઘરમાં ભરાઈ રહેવાનું વધારે ગમે છે ટ્રાફિકનો ત્રાસ અસીનોનો ગુસ્સો વિરોધીઓના આક્રમકતા અને નકારાત્મક અસરોની અવિરત પ્રવાહ આ બધાનો સામનો કરવા કરતાં ક્યાંય ઘરમાં છાનામાના પડ્યા રહેવાનું સારું લાગે છે આ બધી વસ્તુ મને મનથી થકવી દે છે જોન તને ખબર છે મોટાભાગના લોકો આજનું બધું કેમ ઊંઘે છે કેમ કારણ કે તેમની પાસે ખરેખર કોઈ જ કામ હોતું નથી સૂર્યોદય થતાની સાથે જ જે લોકો ઉઠી જાય તે બધામાં એક વસ્તુ સામાન્ય હોય છે ગાંડપણ કેવી મજાક ના એ બધા પાસે એક ચોક્કસ લક્ષ્ય હોય છે જે તેમની આંતરિક શક્તિઓની જ્યોતને પ્રજવનિત કરે છે પ્રજ્વલિત રાખે છે એ લોકો દિવસની શરૂઆત કામની પ્રાથમિકતાના આધારે કરે છે અસ્વસ્થતા કે હતાગ્રહની નથી તેમની જીવનશૈલી સહજ અને સુશીલ હોય છે આવા લોકો જીવનમાં જે કામ કરે છે તેમાં પોતાનો પ્રાણ રેડીને કરે છે ઉમંગ અને ઉત્સાહથી કરે છે એ લોકો વર્તમાનમાં જીવે છે જે કામ હાથમાં લે તેના પણ સંપૂર્ણ ધ્યાન આપે છે તેથી તેમની શક્તિ નાહક સવી જતી નથી સદભાગ્યે જો આવી વ્યક્તિને મળવાનો પ્રસંગ જીવનમાં આવે તો તને ખબર પડશે કે એ કેટલા તરવડિયા અને સ્ફૂર્તિના હોય છે શક્તિ સ્રવે છે આ શબ્દ પ્રયોગ સાંભળવામાં તદ્દન નવો લાગ્યો હું શરત નગાવીને કહું છું કે આ શબ્દ પ્રયોગ તને હાવડ સ્કૂલમાં નથી શીખ્યા ખરી વાત છે આ વિચારના પુરસ્કર્તા શિવાનાના સંતો છે આમ તો આ વિચારની સદીઓથી ચાલ્યો આવ્યો છે પરંતુ તેનું મહત્ત્વ જેટલું એ જમાનામાં હતું એટલું આજે પણ છે આપણામાંના મોટાભાગના લોકો અનાવશ્યક અને અંતહીન ચિંતામાં ચિંતામાં ને ચિંતામાં ખોવાઈ જાય છે ચિંતાથી આપણા સ્વાભાવિક શક્તિ અને ઉર્જા નીચોવાઈ જાય છે સાયકલના ટાયરની અંદર એક ટ્યુબ હોય છે એ ટ્યુબને તે કોઈવાર ધ્યાનથી જોઈ છે હાસ તો જો એ હવાથી પૂરેપૂરી ભરેલી હશે તો તમને આસાનીથી તમારા મુકામ સુધી લઈ જશે પણ જો તેમાં નાનું એવું પણ કાણું પડે અને હવા એમાંથી સ્રવી જાય તો અચાનક તમારો પ્રવાસ અધ વચ્ચે અટકી જશે મન પણ આ રીતે જ કામ કરે છે જેમ કાનું પાડવાથી ટ્યુબમાંથી હવા બહાર નીકળવા માંડે છે તેમ ચિંતાથી મનની ઉર્જા અને શક્તિ સ્રવી જાય છે અને તમારામાં તાકાત રહેતી નથી તમારી બધી જ સર્જનશક્તિ આશાવાદ અને ચિંતા વહી જાય છે અને તમે થાકી જાઓ છો હું ઘણીવાર મારા દિવસો ઉત્પત્તામાં વિતાવું છું એટલે આનો મને અનુભવ છે દરેક જગ્યાએ એક સમયે તત્કાળ હાજર થવો હોય અને હું કોઈને રાજી કરી શકતો નથી મેં એક વાત નોંધી છે કે એક દિવસમાં શારીરિક શ્રમ ઓછો કરવા છતાં પણ સતત ચિંતાને કારણે હું સાંજ સુધીમાં થાકીને નોટપોટ થઈ જતો ઘરે પહોંચીને ફક્ત એક જ કામ કરી શકું છું મારી માટે સ્કોચનો પેગ બનાવીને એક રિમોટ કંટ્રોલ હાથમાં રાખી પલંગ પર પડ્યો રહું છું બિનકુન સાચું કામના અતિશય દબાણને કારણે તને એવું થાય છે એકવાર જીવનમાં ઉદ્દેશ્ય મળી જાય પછી જીવનને સરળ અને ફળદાયી બની જાય છે ખરેખર જીવનનું મુખ્ય લક્ષ્ય કે નિયતિ શું છે તે જાણી લઈશ પછી બીજે દિવસથી તારે ક્યારેય કામ કરવું નહીં પડે શું વહેની નિવૃત્તિની વાત કરો છો ના એક પ્રતિષ્ઠિત વકીલ તરીકે તેમણે સમજદારીપૂર્વકનો સ્વર કેળવ્યો હતો તે સ્વરમાં જુનિયરે કહ્યું તારું કામ તને વાત નાખશે વ્યવસાય છોડીને જીવનના ઉદ્દેશ્ય અને નકશની તનાશ કરવી એ મારે માટે જોખમ ખેડવા જેવું નથી મારા કહેવાનું તાત્પર્ય એ છે કે મારા મારે મારો પરિવાર છે અને મારા માટે કેટલીક વ્યવહારિક જવાબદારીઓ છે ચાર વ્યક્તિ આર્થિક રીતે મારા પર નિર્ભર છે હું એમ નથી કે તો કોઈ તું કાઢ ને વકીલાતનું કામ છોડી દે જો કે જોખમ ઉઠાવવાની શરૂઆત તો કરવી જ પડશે તારે તારા જીવનને થોડું હન બનાવો કરોડિયાના જાળામાંથી બહાર આવો જે માર્ગે બહુ ઓછા લોકો ચાલે એવા કોઈ વિશિષ્ટ માર્ગને પકડ મોટાભાગના લોકો એસો આરામ અને સુવિધાપૂર્ણ જિંદગી જીવવામાં માને છે યોગી રમણ એક એવી પ્રથમ વ્યક્તિ હતા જેમને મને સમજાવ્યું કે જીવનમાં ઉત્તરો ઉત્તર આગળ વધતા જવું એ જ શ્રેષ્ઠ કામ છે કુદરતે મનુષ્યને દેન આપી છે અને એ દેનની ક્ષમતામાં જાણવાનો અને સ્થાયી આત્મદક્ષતા પ્રાપ્ત કરવાનો આજે એક સાચો માર્ગ છે કુદરતની કઈ દેન તારું તન તારું મન અને તારો આત્મા બોલો મારે કયા જોખમો ઉઠાવવા જોઈએ વ્યવહારમાં આજના બધા રચ્યા પચ્યા રહેવાનું છોડી દે જે કામ તું હંમેશા કરવા માગતો હતો પણ આજ સુધી કરી શક્યો નથી તે કામ કરવાની શરૂઆત કર હું એવા કેટલાક વકીલોને જાણું છું જેમણે નાટ્ય કલાકાર થવા માટે વકીલાત છોડી દીધી છે એવા કેટલાક એકાઉન્ટન્ટોને પણ ઓળખું છું જે પોતાનું બધું કામ છોડીને જેઝ મ્યુઝિક બની ગયા છે તેમના આ કામમાં એટલા આનંદ અને સંતોષ મળ્યા જે આજના વર્ષોમાં ક્યારેય નથી મળ્યો એક વર્ષમાં બે વાર રજા લઈ વેકેશન ગાળવા બહાર ગામ ન ગયા કે સેમસંગમાં પોતાનું વૈભવી સમર હોમ ન હોય તેથી શું થઈ ગયું ગણતરીપૂર્વક જોખમ ઉઠાવીને પૈસાનું વ્યવસ્થિત રોકાણ કરવાથી મોટું વ્યાજ મળે છે એક પગ પર બીજો પગ રાખીને તું ઊભો રહીશ તો ત્રીજું પગથિયું કેવી રીતે ચડીશ તમારી વાત હું સમજી ગયો તેથી કહું છું કે હવે વિચાર કરવા માટે થોડો સમય કાઢ અહીં સંસારમાં આવવાનું સાચું કારણ શોધી કાઢ અને પછી તે કામ કરવા માટે હિંમત કેરવ જુનિયન હું તમને આદરપૂર્વક કહું છું કે જીવનમાં કેવળ હું વિચારવાનું જ કામ કરું છું હકીકતમાં વધારે પડતું વિચારું છું એ જ મારી સમસ્યાનું એક કારણ છે મારું મન ક્યારેય વિચાર કરતાં અટકતું નથી નિરર્થક વિચારોથી હંમેશા ભરેલું હોય છે આ વિચારોથી ક્યારેક હું પાગલ થઈ જાઉં છું હું તને જે ઉપાય સૂચું છું તે સૌથી અલગ છે શિવાનાના બધા જ સંતો દરરોજ સમય કાઢીને શાંતિથી ચિંતન કરતા એ આપણે ક્યાં છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ આપણે જીવનમાં કેવી રીતે જીવીએ છીએ અને આપણા જીવનનો ઉદ્દેશ્ય છે તે વિશે પણ આપણા જીવનનો શું ઉદ્દેશ્ય છે તે વિશે પણ દરરોજ સમય કાઢીને તેઓ ચિંતન કરતા તેમના વિશે એક સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આવતીકાલને કેવી રીતે સુધારી શકાય તે અંગે પણ તેઓ ઊંડાણપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિચાર કરતા જીવનમાં દરરોજ ક્રમશઃ ફેરફાર થાય તો સ્થાયી પરિણામ આવે છે અને તેને કારણે સકારાત્મક પરિવર્તન થાય છે તેથી મારે મારા જીવન વિશે ચિંતન કરવા માટે નિયમિતપણે દરરોજ થોડો સમય કાઢવો જોઈએ હા દરરોજ દસ મિનિટ એકાગ્રહ ચિંતે ચિંતન કરવાથી તમારા જીવનને ગુણવત્તા પર ઊંડો પ્રભાવ પડશે જુનિયન હું સમજું છું કે તમે ક્યાંથી આવ્યા છો પણ મારી મુશ્કેલી એ છે કે સવારના કામનું ચક્ર એકવાર શરૂ થાય પછી તો મને બપોર જમવા માટે દસ મિનિટનો સમય પણ મળતો નથી મારા મિત્ર તારા વિચારો કે તારા જીવનને સુધારવા માટે તારી પાસે સમય નથી એમ કહેવાનો અર્થ એ થાય કે ગાડી ચલાવવા માટે એટલો વ્યસ્ત છો કે પેટ્રોલ ભરવાના પંપ પેટ્રોલ પંપ જવા માટે તારી પાસે સમય નથી લાંબેગાળે એનું શું પરિણામ આવે તેનો ખ્યાલ રાખજે હા હું જાણું છું જુનિયન તમે મને અમુક ટેકનિક બતાવવાના હતા અત્યાર સુધી જે જ્ઞાન મેં સાંભળ્યું તેને અમલમાં મૂકવા માટેના કારગર ઉપાયો શીખવાની આશાએ મેં કહ્યું મનને વશ કરવા માટે એક સર્વોત્તમ ટેકનિક છે જે સીવાનાના સંતોની અતિશય પ્રિય ટેકનિક છે તેમને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસથી મને એ ટેકનિક શીખવી છે માત્ર એકવીસ દિવસ પ્રેક્ટિસ કરીને એ ટેકનિકથી મેં અતિશય ઉર્જાવાન ઉત્સાહપૂર્ણ અને ચેતનવંત હોવાનો અનુભવ કર્યો જે આજના વર્ષોમાં મેં ક્યારેય કર્યો ન હતો આ ટેકનિક ચાર હજાર વર્ષો જૂની છે અને તે ધ હાર્ટ ઓફ ધ રોઝના નામથી ઓળખાય છે આ ટેકનિક વિશે વધારે જણાવશો આ ટેકનિકની વિધિ માટે એક તાજું ગુલાબનો ફોન અને શાંત જગ્યા બસ આ બે જ વસ્તુઓની જરૂર છે નૈસર્ગિક વાતાવરણ હોય તો અતિ ઉત્તમ નહીં તો એક શાંત રૂમમાં પણ થઈ શકે ગુલાબના કેન્દ્રબિંદુ એટલે કે હૃદય પર ટગર તગર તાકીને જોવાનું શરૂ કર યોગી રમને મને કહ્યું કે ગુલાબનો ફોનનું આપણા જીવન સાથે ઘણું સામ્ય છે જેવું ગુનાબને મેળવવામાં વચ્ચે કાંટા આવે છે તેમ જીવનના માર્ગમાં પણ અનેક કાંટા હશે પરંતુ ઉદ્દેશ્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો ધીરે ધીરે કાંટાને પણ ઓળંગીને ફોનના વૈભવ સુધી પહોંચી શકાશે ગુલાબની તરફ તાકીને જોયા કરો તેના રંગ રૂપ અને ડિઝાઇનને નિખારો તેના સુગંધનો આસ્વાદ માણો તમારી નજર સમક્ષ જે અદ્ભુત વસ્તુ છે તે કેવળ તેના વિશે જ વિચારો શરૂઆતમાં ગુલાબના કેન્દ્ર બિંદુમાંથી તમારું ધ્યાન હટાવવા બીજા વિચારો મનની અંદર પ્રવેશ છે એ વણ કેળવાયેલા મનની નિશાની છે પણ ચિંતા કરવાની જરૂર નથી તેમાં ઝડપથી સુધારો થશે તમારું ધ્યાન ફરીથી કેન્દ્રિત કરો બહુ સદીથી તમારું મન મજબૂત અને અનુશાસિત થવા લાગશે બસ આજની જ વાત આ તો તદ્દન સરળ લાગે છે જોન સરળતા એ જ એનું સૌંદર્ય છે જુનિયરને ઉત્તર આપ્યો જો કે દરરોજ પ્રેક્ટિસ કરવાથી આ ટેકનિક વધારે અસરકારક બને છે શરૂઆતના થોડા દિવસ તો આ વિધિ માટે માત્ર પાંચ મિનિટનો સમય કાઢવાનો પણ મુશ્કેલ લાગશે માટે મોટે ભાગના લોકો ભાગદોડની જિંદગી જીવે છે તેથી એકાંત અને શાંતિ તેમને અજનબી અને અસ્વસ્થ કરી મૂકે એવી વસ્તુ હોય એવું તેમને લાગે છે અધિકાંશ લોકો મારી વાત સાંભળીને કદાચ એમ કહે એમ પણ કહે કે ફૂનની સામે બેસીને તેની તેની સામે તાકીને જોવાનો અમારી પાસે સમય નથી એ લોકો એવી પણ વાત કરશે કે બાળકના હાસ્યથી આનંદ માનવા માટે કે વરસાદમાં અડવાને પગે ચાલવા માટે તેમની પાસે સમય નથી આવા લોકો એવી દલીલ કરે છે કે જિંદગીમાં તેઓ એટલા બધા વ્યસ્ત છે કે આવા છુંડક કામ માટે તેમની પાસે સમય નથી કોઈની સાથે મૈત્રી બાંધવાનો પણ તેમની પાસે સમય નથી કારણ કે મૈત્રી પણ સમય માગી લે છે જુનિયન આવા લોકો વિશે તમે ઘણું બધું જાણતા નાખો છો હા હું એમાંનો જ એક હતો જુનિયને કહ્યું પછી ક્ષણભર અટકીને શાંત બેસી રહ્યા મારી દાદીએ મને અને જેનીને મારા દાદાની એક વોન નોક ભેટ આપી હતી તેમના પર તેમની તીવ્ર દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ આ રીતે જીવન જીવતા લોકો વિશે હું જ્યારે વિચારું છું ત્યારે મને એક પ્રાચીન બ્રિટિશર કથાકારના શબ્દો યાદ આવે છે મારા પિતાને તેમના પુસ્તકો વાંચવાનો ભારે શોખ હતો તે નવદ કથાકારે લખ્યું છે જિંદગીની પ્રત્યેક ક્ષણ એક અદ્ભુત ચમત્કાર છે એક અનોખિક રહસ્ય છે ઘડિયાળના કાંટા અને કેલેન્ડરના પાણા મનુષ્યને આ મહાન સત્ય પ્રતિ અંધ ન બનાવી દે એ વાતનો હંમેશા ખ્યાલ રાખવો જ જોઈએ આ વિધિ ચાલુ રાખો અને ગુલાબના કેન્દ્ર બિંદુ કે હૃદયનો આસ્વાદ માણવા માટે વધારેને વધારે ગાળો અને દરરોજ થોડો થોડો સમય વધારતા જાઓ જુનિયરને તેમના સત્તાવહી અવાજમાં કહેવાનું ચાલુ રાખ્યું એકાદ બે અઠવાડિયામાં મનને બીજા વિચારો પણ ભટકવા દીધા વિના આ વિધિનું તું વીસ મિનિટ સુધી કરી શકીશ મનરૂપી ઘટ પર કાબૂ મેળવવાનો આ પહેલો નિર્દેશ છે પછી મન તારા હુકુમ પ્રમાણે કામ કરશે મનરૂપી ગઢ પર કાબૂ મેળવવાની વાત જ્યારે હકીકતનું રૂપ ધારણ કરશે ત્યારે મન તારો અકલ્પનીય ગુનામ બનીને અસાધારણ કામ કરવા યોગ્ય બની જશે એક વાત હંમેશા યાદ રાખો કે કાં તો મન તમારા વશમાં છે અથવા તમે મનના વશમાં છો વ્યવહારિક દ્રષ્ટિએ કહું તો એકવાર તું મનરૂપી ગઢ પર કાબૂ મેળવીશ તો તને પોતાને ખ્યાલ આવશે કે તું પહેલાં કરતાં કેટલો બધો શાંત થઈ ગયો છે લોકોને ત્રાહીમામ પોકારાવી દેતી ચિંતા કરવાની આદતને ખતમ કરવા માટે તું મહત્વપૂર્ણ પગલું ઉઠાવી ચૂક્યો છે અને તું અધિક ઊર્જા અને આશાવાદનો અનુભવ કરી રહ્યો છે સૌથી મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે તું સ્વયં જોઈ શકીશ કે તારી અંદર આનંદની છોડો ઉડે છે અને તારી ચો તરફ કુદરતી બક્ષિસ પથરાયેલી છે તેની તું પૂરી ક્ષમતા સાથે પ્રશંસા કરી શકે છે માટે તને કહું છું કે તું ગમે તેટનો વ્યસ્ત હોય કે તારી સમક્ષ ગમે તેટલા પડકારો ઊભા હોય તો પણ દરરોજ ગુનાબના કેન્દ્ર કે હૃદયને નિખારવાની પ્રક્રિયા ચાલુ જ રાખજે એ તારો દ્વીપ છે એ તારું નીરવ વિશ્રામ સ્થાન છે એ શાંતિનો દ્વીપ છે એક વાત ક્યારેય ભૂલતો નહીં કે મૌન અને શાંતિમાં અદ્ભુત તાકાત રહેલી છે શાંતિ એ જીવન પ્રાણી માત્રની ધબકતી ચેતનાના મૂળ સાથે જોડાનારી ઉન્નતિની સીડી છે તેમની વાત સાંભળીને હું વસીભૂત થઈ ગયો હતો શું આટલી સામાન્ય લાગતી ટેકનિકથી હું મારા જીવનને ગુણવત્તાને આજની ગહન રીતે સુધારી શકું શું એ ખરેખર શક્ય છે તમારી અંદર આજનું નાટ્યાત્મક પરિવર્તન જોઈને તો મને એમ લાગે છે કે ધ હાર્ટ ઓફ રોઝ સિવાય બીજી પણ ઘણી બધી જાણવા જેવી વાતો તમારી પાસે હોવી જોઈએ મેં નવાઈ વ્યક્ત કરતાં મોટેથી કહ્યું હા સાચી વાત છે વાસ્તવમાં અનેક અત્યંત અસરકારક ટેકનિકો સમન્વયાત્મક પ્રયોગોના ફળરૂપ મારામાં આમું પરિવર્તન આવ્યું છે તું ચિંતા ન કર બીજી બધી ટેકનિકો પણ મેં તને હમણાં જે ટેકનિક બતાવી તેના જેટલી જ સરળ અને શક્તિશાળી છે સંભાવનાઓથી સંપન્ન જીવન જીવવા માટે સૌથી પહેલાં તારામાં રહેલી ક્ષમતા પ્રતિ મનને સજાગ કરવાનું કામ કર જોન આજ તારા માટે પરિવર્તનની ચાવી છે સિવાનામાં પ્રાપ્ત કરેલા જ્ઞાન સ્ત્રોતને જૂન્યને વહેવડાવવાનું ચાલુ રાખ્યું નકારાત્મક વિચારો અને ચિંતાની જીવન પર ઘાટક અસર પડે છે મનને આ બધાથી દૂર રાખ મનને એનાથી છૂટકારો આપવા માટે બીજી પણ એક ખાસ ટેકનિક છે યોગી રમણ તેને વિરુદ્ધ વિચારની ટેકનિક કહેતા મનની અંદર એક સમયે એક જ વિચાર રહી શકે છે એ વાત મને સિવાનામાં જાણવા મળી આ છે પ્રાકૃતિના ભવ્ય નિયમોનો અંતર્ગત એક નિયમ જોન તું આ વાત અજમાવી જો તને તરત જ ખ્યાલ આવશે કે એ વાત સાચી છે મેં અજમાવી જોયું છે અને મને એ સાચું લાગ્યું છે આ હકીકતથી બહુ ઓછા લોકો માહિતગાર છે એ માહિતીનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ ટૂંક સમયમાં આસાનીથી એક સકારાત્મક અને સર્જનાત્મક માઇન્ડસેટનું નિર્માણ કરી શકે છે એ પ્રક્રિયા તદ્દન સાદી સીધી છે કોઈ પણ અનિચ્છનીય વિચાર તમારા મનમાં કેન્દ્ર સ્થાન જમાવે એટલે તરત જ તેને હટાવી તેને સ્થાને તેની વિરુદ્ધ કોઈ ઉમદા વિચારને મનમાં સ્થાપિત કરો એ સમગ્ર પ્રક્રિયા આ પ્રમાણે છે કલ્પના કરો કે તમારું મન એક વિશાળ સ્નાઇડર પ્રોજેક્ટ છે અને દરેક વિચાર એક સ્નાઈડ છે જે બી નકારાત્મક વિચારની સ્નાઈડ તમારા માનસ પટત પર આવે એને તરત જ તેને હટાવીને તેના સ્થાને સકારાત્મક વિચારની સ્નાઇડને ગોઠવી દો આવે વખતે મને મારા ગળાની મારાના મણકા ખૂબ કામ આવે છે જૂન્યને અતિ ઉત્સાહથી ઉમેર્યું જેવું મને એમ લાગે કે મને હવે નકારાત્મક વિચારે ચડી ગયું છે મન હવે નકારાત્મક વિચારે ચડી ગયું છે એટલે ગળામાંથી આ માળા ઉતારી તેમાંથી એક મનકો બહાર કાઢી તેને એક કપમાં મૂકો આમ વિચારના મનકા કપમાં ભરાઈ જાય એટલે એક કપને પીઠ પરના થેનામાં મૂકી દઉં કપમાં એકઠા થયેલા મનકા મને હળ વ્યક્તિ યાદ દેવડાવે છે કે મનને વશ કરવાના અને મનમાં ભરેલા આ વિચારોની જવાબદારીમાંથી મુક્ત થવાના માર્ગે મારે હજી કેટલો સમય કાપવાનો બાકી છે અરે આ તો બહુ મોટી અને ગંભીર વાત કહેવાય વાસ્તવમાં આ એક વ્યવહારિક સજા છે આવી વાત જે જિંદગીમાં ક્યારેય સાંભળી નથી આ વિરુદ્ધ વિચારનો તાત્વિક સિદ્ધાંત મને જરા વધારે સ્પષ્ટતાપૂર્વક સમજાવશો ચાલ આપણે આપણી જિંદગીમાંથી એક વાસ્તવિક ઉદાહરણ લઈએ માની લે કે અદાલતમાં તારો આજનો દિવસ એકદમ આકરો હતો કાયદાના તારા અર્થઘટન સામે ન્યાયાધીશ સહમત થયા નહીં પ્રતિવાદી વકીલ તારી સાથે વ્યવહારુ શત્રુ જેવો રહ્યો તારા અસીને પણ તારા કામથી સંતોષ થયો નથી ઘરે પાછો ફરીને તું હતાશાથી આરામ ખુરશીમાં ફસડાઈ પડે છે આ પરિસ્થિતિમાં સૌથી પહેલું પગલું એ છે કે તમે સચેત અને સાવધાન થઈ જાઓ કે તમારું મન તમને હતાશા કરી મૂકે એવા વિચારોથી ઘેરાઈ ગયું છે મનને વશ કરવા માટે આત્મજ્ઞાન એ પ્રથમ પગનું છે ત્યાર પછી બીજું પગનું છે કે જેટલી આસાનીથી તમે તમારા મનમાં પેના ઉદ્વિગ્ન વિચારોનો પ્રવેશ કરવા દીધા હવે તેટલી જ આસાનીથી તેની જગ્યાએ પ્રસન્ન વિચારોને સ્થાપિત કરો નિરાશાપૂર્ણ વિચારોથી વિપરીત પ્રસન્ન વિચારો કરો મનને એ વાત પર કેન્દ્રિત કરો કે તમે પ્રસન્ન અને ઊર્જાવાન છો મનથી મહેસૂસ કરશો કે તમે પ્રસન્ન છો તો કદાચ તમે મુશ્કુરાવવા નાખશો આનંદ અને ઉમંગમાં શરીર ઉછળે તેમ શરીરને ઉછળવા દો એકદમ તત્તાર બેસો ઊંડા શ્વાસ લો મનની શક્તિને સકારાત્મક વિચારો માટે કેળવો થોડી જ મિનિટોમાં મનને જે ઉદ્વિગ્ન પરિસ્થિતિ હતી તેમાં તમને ફરક પડતો જોવા મળશે આના કરતાં પણ મહત્વપૂર્ણ વાત એ છે કે જો વિરુદ્ધ વિચારનો અભ્યાસ સતત ચાલુ રાખીશ અને તે મુજબ મનમાં સતત નકારાત્મક વિચારોનો પ્રવાહ આવે ત્યારે તેના પર એ વિરુદ્ધ વિચારનો અમલ કરીશ તો થોડા જ અઠવાડિયામાં તમે પરિણામ જોવા મળશે કે નકારાત્મક વિચારો નિર્ભર થઈ ગયા છે જોન હું શું કહી રહ્યો છું તે તારી સમજમાં આવે છે ને જૂને પોતાની વાત આગળ ચાલુ રાખી વિચારો એ શક્તિશાળી જીવંત વસ્તુ છે ઊર્જાના નાના નાના બંડનો છે મોટાભાગના લોકો પોતાના વિચારો વિશે કાંઈ ધ્યાન આપતા જ નથી પણ એક વાત સમજવી અત્યંત જરૂરી છે કે વિચારોની ગુણવત્તા જ જીવનની ગુણવત્તાનો નિર્ણય કરે છે જે સરોવરમાં તમે તરો છો જે માર્ગ પર તમે ચાલો છો એ સરોવર અને માર્ગની જેમ વિચાર પણ ભૌતિક જગતનો હિસ્સો છે નિર્બળ મને હંમેશા નિર્બળ કાર્ય તરફ નહીં જ જાય છે કોઈપણ વ્યક્તિ નિયમિત અભ્યાસથી મનને સુદૃઢ અને અનુશાસિત બનાવી શકે છે અને આવું મન અલૌકિક વસ્તુ પ્રાપ્ત કરી શકવા સમર્થ બને છે જીવનને પૂર્ણયતા જીવવું હોય તો જે રીતે કિંમતી દાગીના અને જણોસોની આપણે દેખભાળ રાખીએ છીએ એવી જ રીતે તમારા વિચારોનું પણ જતન કરો અંતરમાંથી અશાંતિને દૂર કરવા અથાગ મહેનત કરો તેનું ભરપૂર ફર જરૂર મળશે જુનિયર મેં વિચારોને ક્યારેય જીવંત વસ્તુના રૂપમાં જોયા નથી આ નવીન શોધ અને આશ્ચર્ય વ્યક્ત કરતાં મેં કહ્યું જો કે મારા વિચારો નાનકડી દુનિયાની દરેક વસ્તુને કેટલાક બધા પ્રભાવિત કરે છે એ હું સ્પષ્ટપણે જોઈ શકું છું શિવાનાના સંતોની દ્રઢ માન્યતા છે કે દરેક વ્યક્તિએ કેવળ સાત્વિક અને પવિત્ર વિચારો જ કરવા જોઈએ મેં તને હમણાં દર્શાવી એ ટેકનિક તેમજ નૈસર્ગિક આહાર મંત્રજાપ સ્વદ્રથોનું વાંચન સંત સમાગમ જેવી અન્ય ટેકનિકો અભ્યાસ દ્વારા તેઓ આજની ઉચ્ચ સ્થિતિ પર પહોંચ્યા હતા મનમાં એક પણ અપવિત્ર વિચાર આવે તો આ સંતો માઇન્ડો ચાલીને એક મોટા પાણીના ઝરણા પાસે પહોંચી જતા અને ઝરણાનું બરફ જેવું ઠંડુ પાણી અસહ્ય લાગે ત્યાં સુધી તેમાં ઊભા રહીને પોતાની જાતને આકરી સજા કરતા મને લાગ્યું કે તમે મને એમ કહ્યું હતું કે આ સંતો તો બહુ બુદ્ધિશાળી છે તો પછી આ છુનક નકારાત્મક વિચાર માટે પોતાની જાતને સજા આપવા હિમાલયના પહાડમાંથી વહેતા ઝરણાના ઠંડાગાર પાણીમાં તેઓ ઊભા રહે એ વર્તન મને અતિશયોક્તિપૂર્ણ લાગે છે વર્ષો સુધી જગમજદૂર વકીલ રહેવાને કારણે તેમનામાં હાજર જવાબીપણાની ખૂબીઓ તો હતી જ એટલે મારી વાત સાંભળીને જુનિયરને વીજળીની ઝડપે ઉત્તર આપ્યો જોન હું આખા બોલા થઈને તને બહુ સ્પષ્ટપણે કહું છું કે વાસ્તવમાં એક પણ નકારાત્મક વિચારનો વૈભવ આપણને પનાવે નહીં વાસ્તવમાં હા વાસ્તવમાં ચિંતાજનક વિચાર એ ભ્રૂણ જેવો છે એ શરૂઆતમાં તો તદ્દન નજીવો લાગે પણ ક્રમશઃ વધતો વધતો શીઘ્ર એ પોતાનું એક જીવન ધારણ કરીને છે જુનિયન એક પર છોપ્યા અને પછી હસીને કહ્યું યાત્રા દરમિયાન મેં તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું તે અંગે હું તને વાત કરું ત્યારે કદાચ ક્રિસ્તી ધર્મ ઉપદેશકો જેવા લાગું તો મને માફ કરજે અનેક લોકોના જીવનને સુધારી શકે એવા સાધનો મેં શોધી કાઢ્યા છે જે લોકોના જીવનમાં ઈચ્છાઓ પૂર્ણ થઈ ન હોય જે લોકો હતોત્સાહ અને દુઃખી હોય એ લોકો એમની દૈનિક ક્રિયામાં થોડુંક સામંજસ રાખીને જીવનના હાર્ટ ઓફ રોઝની ટેકનિક અને વિરુદ્ધ વિચારનો સિદ્ધાંત નિરંતર અપનાવે તો તેઓ જેવું જીવન ચાહે છે તેવું તેમને મળશે મારું માનવું છે કે તેઓ આ જ્ઞાનને પાત્ર છે રમણ યોગીની રહસ્યપૂર્ણ વાર્તાના બગીચાથી બીજા તત્વ તરફ વળું તે પહેલાં હું તને બીજું એક રહસ્ય બતાવવા માગું છું તારા વ્યક્તિગત જીવનના વિકાસમાં એ રહસ્ય બહુ સહાયભૂત થશે આ રહસ્ય એક પ્રાચીન સિદ્ધાંત પર આધારિત છે દરેક વસ્તુ બે વાર ઘટે છે એકવાર મનમાં અને પછી બીજીવાર વાસ્તવમાં હું તને અગાઉ કહી ચૂક્યો છું તે પ્રમાણે વિચાર એક જીવંત વસ્તુ છે ભૌતિક સંદેશવાહક છે તને આપણી ભૌતિક કે શારીરિક દુનિયાને પ્રભાવિત કરવા બહાર મોકલીએ છીએ મેં તને એ પણ માહિતી આપી હતી કે જો તું બાહ્ય જગતમાં ઉલ્લેખનીય ફેરફાર કરવા માંગતો હોય તો શરૂઆત અંદરથી કરવી પડશે અને તારા વિચારોની અંદર પરિવર્તન લાવવું પડશે પોતાના વિચારોને નિર્મળ સ્વસ્થ અને નિરોગી રાખવા માટે શિવાનાના સંતો પાસે એક અદ્ભુત પદ્ધતિ હતી ગમે તેટની સાધારણ ઈચ્છાઓ હોય તેને પણ પૂરી કરવા માટે આ ટેકનિક ખાસ્સી પ્રભાવશાળી હતી એ પદ્ધતિ કોઈને પણ કામ લાગે એવી છે બહુધા આર્થિક સંપત્તિને ઈચ્છા ધરાવનાર યુવા વકીલ એક વધારે સમૃદ્ધ પારિવારિક જીવન જીવવા મટી માતા અને વધારે વેચાણ કરવા ઈચ્છતા સેન્સમેન એ બધાને એ બધાને માટે આ પદ્ધતિ કારગર નીવડી એવી છે આ ટેકનિક સરોવરનું રહસ્ય તરીકે સંતોમાં જાણીતી હતી આ ટેકનિકના પ્રયોગ માટે ગુરુજીઓ પ્રાતઃ કાલે ચાર વાગે ઉઠી જતા કારણ કે તેમના અદ્ભુત તેમના અનુભવ મુજબ બ્રહ્મ મુહૂર્તની કેટલીક ચમત્કારિક વિશિષ્ટતાઓ છે જેનો તેમને લાભ મળી શકે ઢોળાવ અને સાંકડી પંગદંડીઓના સહારે સંતો તળેટીમાં પહોંચી જતા જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પહોંચી પછી એક મુશ્કેલ દેખાતા ઉબડખાબર માર્ગે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચતા ત્યાં શાનદાર દેવદારના વૃક્ષની હાર અને રંગબેરંગી નયનરમ્ય રમ્ય ફૂડો જોવા મળે છે નાના નાના સહસ્ત્ર કમળના પુષ્પોથી આચ્છાદિત નીના રંગના પાણીનું એક સરોવર હતું સરોવરનું પાણી અત્યંત શાંત અને સ્થિર હતું ખરેખર અનોકિક અને હૃદયગમ્ય દ્રશ્ય સંતોએ મને જણાવ્યું કે યોગોથી આ સરોવર અમારા પૂર્વજોનું સાથી રહ્યું છે સરોવરનું રહસ્ય શું છે મેં અધિરાયથી પૂછ્યું જુનિયને સમજાવ્યું કે સંતો એકાગ્ર ચીતે સરોવરના શાંત જળમાં દ્રષ્ટિને સ્થિર કરી પોતાના સ્વપ્નનું કલ્પના દર્શન કરી તેના તેને સત્યમાં પરિવર્તિત થતું જોતા જો પોતાના જીવનમાં અનુશાસનના ગુણને વૃદ્ધિ કરવાની ઈચ્છા ઈચ્છાશક્તિ ત્રઢ કરવા કેટલાય દિવસો સુધી મૌન ધારણ કરી રહ્યા છે એવું સરોવરના શાંત જળમાં પોતાનું કલ્પના દર્શન કરતા જો જીવનમાં વિશેષ આનંદ પ્રાપ્ત કરવાની તેમને ઈચ્છા હોય તો સરોવરમાં પોતાને જોર જોરથી ખડખડાટ હસતા જોતા અથવા આશ્રમના ભાઈ બહેનોને જ્યારે મળે ત્યારે તેમની સાથે સ્મિત કરતા સાહસ કર્મની ઈચ્છા થાય તો સંકટ કે પડકારના સમયે વીરતાથી સામનાનો અભિનય કરતી પોતાની છબીનું તેઓ દર્શન કરતા યોગી રમને મને એકવાર જણાવ્યું હતું કે કિશોરાવસ્થા દરમિયાન તેમનામાં આત્મવિશ્વાસની કમી હતી કારણ કે સાથીદારો કરતા ઉંમરમાં તેઓ ઘણા નાના હતા જો કે આશ્રમના વાતાવરણના પ્રભાવને કારણે સાથીદારો તેમને પ્રત્યે માયાળું અને પ્રેમાર હતા તેમ છતાં એ શરમાળ અને અસુરક્ષિત થતા ગયા આ નિર્બળતા દૂર કરવા માટે યોગી રમન આ સ્વર્ગીય સ્થાનમાં આવતા પોતાની આકાંક્ષિત છબી ઉપસાવવા માટે તેઓ આ સરોવરને એકસાથે એક વિશાળ પિક્ચર સ્ક્રીન તરીકે ઉપયોગ કરતા થોડા દિવસ તેઓ પોતાને એક ઊંચા બરકટ અને મજબૂત નેતાના રૂપમાં ઊભા રહીને રુવાબદાર અવાજમાં બોલતા જોતા કોઈવાર અનંતની અખુદ શક્તિ અને ચરિત્રથી સમૃદ્ધ જ્ઞાની સંતોના રૂપે પોતાને જોતા જે ગુણોને જીવનમાં વિકસાવવાની તેમને ઈચ્છા થતી તે ગુણોનું સૌથી પ્રથમ દર્શન તેઓ સરોવરની સપાટી પર કરતા થોડા મહિનાઓની અંદર યોગી રમણની આકાંક્ષિત કંપના છબી વાસ્તવિકતાનો રૂપ ધારણ કરી લેતી જોન તું જાણે છે કે મન ચિત્રો દ્વારા કામ કરે છે એ ચિત્રો તમારી આત્મછબીને પ્રભાવિત કરે છે અને તમારી આત્મછબી તમારી લાગણી કાર્ય અને પ્રાપ્ત કરવાની રીતને પ્રભાવિત કરે છે જો તમારી આત્મછબી તમને એમ કહે કે એક સફળ વકીલ બનવા માટે હજી તમે બહુ નાના છો અથવા તમે તમારી ખરાબ તેઓને બદલીને સારી તેઓ પાડવા માટે હવે તમે બહુ મોટા થઈ ગયા છો તો આ લક્ષ્યો તમે ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો પણ તમારી આત્મછબી તમને એમ કહે કે અર્થ સુસ્વાસ્થ્ય અને પ્રસન્નતાથી પરિપૂર્ણ જીવન તમારી જેવી વિરલ પ્રસ્તુભૂમિ ધરાવનાર લોકો માટે છે તો આ ભવિષ્યવાણી આખરે સત્ય સાબિત થશે જ્યારે તમે તમારા પદ પર પ્રત્યેક સકારાત્મક અને કલ્પનાત્મક ચિત્રો દોડાવશો ત્યારે તમારા જીવનમાં અદ્ભુત ઘટના ઘટવાની શરૂઆત થશે આઈન્સ્ટાઈને કહ્યું છે જ્ઞાન કરતાં કલ્પના વિશેષ મહત્ત્વપૂર્ણ છે દરરોજ થોડો સમય ફક્ત થોડી જ મિનિટો સર્જનાત્મક અને કાર્યશીલ કંપના દર્શનના અભ્યાસ માટે ફાળવો તમે જીવનમાં જે બનાવવા ઈચ્છતા હો અર્થાત એક મહાન ન્યાયાધીશ તરીકે એક મહાન પિતા તરીકે કે પછી સમાજમાં એક મહાન નાગરિક તરીકે સેવા આપવા ઈચ્છતા હો તો તે રૂપે તમે તમારી જાતને જુઓ સરોવરનું રહસ્ય આ ટેકનિકનો પ્રયોગ મારા માટે કોઈ ખાસ સરોવરની તલાશ કરવી પડશે મેં ભોરા ભાવે પૂછ્યું ના સરોવરનું રહસ્ય એ તો કેવળ સંતોએ અપનાવેલું પ્રતિકનું પ્રતિકાત્મક નામ છે નિશ્ચિત ચિત્ર દ્વારા મનને પ્રભાવિત કરવાની આ યુગો પુરાની ટેકનિકને સંતોએ આ નામ આપ્યું છે આ ટેકનિકનો પ્રયોગ તમે તમારા લિવિંગ રૂમમાં કે ઓફિસમાં બેસીને પણ કરી શકો દરવાજો બંધ કરી દો ટેલિફોન બંધ કરી દો આંખ બંધ કરી થોડો ઊંડો શ્વાસ લો બે ચાર મિનિટમાં જ તમને આરામનો અનુભવ થવા લાગશે ત્યાર પછી તમે જીવનમાં જે કંઈ બનવા માગો છો કે જે કાંઈ કરવા માગો છો કે કાંઈ મેળવવા માગો છો તેના માનસિક ચિત્રો તમારા મનની આંખોમાં જુઓ દુનિયાના સૌથી સારા પિતા થવા ઈચ્છતા હો તો કંપના દર્શનમાં તમારી જાતને બાળક સાથે હસતા ખેંચતા મજાક મસ્તી કરતા અને તેમના પ્રશ્નોના ખુદના દિને ઉત્તર આપતા જુઓ માનસિક તણાવની સ્થિતિમાં પણ પ્રેમ અને સ્થાનિનતાથી કામ કરતી તમારી છબીને જુઓ વાસ્તવમાં આ પ્રકારનું દ્રશ્ય તમારી સમક્ષ ઊભું થાય ત્યારે તમે તમારા કર્તવ્યનું પાલન અને પરિસ્થિતિનું સંચાલન કેવી રીતે કરી શકો તેનો માનસિક પૂર્વ પ્રયોગ કરો જીવનની અનેક પરિસ્થિતિમાં માનસ દર્શનની ટેકનિકનો અમલ કરી શકાય આ ટેકનિકનો પ્રયોગ અદાલતમાં વધારે પ્રભાવશાળી થવા માટે સંબંધોમાં વધારે ગાઢ કરવા માટે તેમજ આધ્યાત્મિક વિકાસ માટે પણ કરી શકાય આ ટેકનિક નિરંતર અભ્યાસ કરવાથી અને ભરપૂર આર્થિક અને ભૌતિક લાભ થશે જો એ ટેકનિક તમને મહત્ત્વપૂર્ણ લાગે તો એક વાત કાયમ માટે સમજી લો કે જીવનમાં જે કંઈ પામવાની તમને ઈચ્છા હોય તેને તમારી તરફ આકર્ષવા માટે મન પાસે ચુંબકીય શક્તિ છે તમારા જીવનમાં કોઈ વસ્તુને કમી દેખાય તો સમજી લેજો કે તમારા વિચારમાં કે તમારી સોચમાં જરૂર કંઈક ખામી છે આથી તમારા મનની સમક્ષ અદ્ભુત ચિત્ર રાખો એક પણ નકારાત્મક વિચાર વિષ સમાન છે અત્યંત હાનિકારક છે આ પ્રાચીન ટેકનિકના પ્રયોગથી એકવાર આનંદનો અનુભવ કરવા નાખશો એટલે તમને મનની અનંત શક્તિના સ્ત્રોતનો ખ્યાલ આવશે અને પછી તમારી અંદર ઊર્જા અને ક્ષમતાનો અખોટ ભંડાર જે સુષુપ્ત અવસ્થામાં છે તે આપોઆપ જાગૃત થવા લાગશે જુનિયરની વાત સાંભળીને એમ નાખતું હતું કે જાણે એ પરદેશી ભાષા બોલતા ન હોય મેં આજ સુધી મારી જિંદગીમાં કોઈને આધ્યાત્મિક અને ભૌતિક સંપત્તિને આકર્ષિત કરવા માટે મનની ચુંબકીય શક્તિ વિશે બોલતા સાંભળ્યા ન હતા ન મેં ક્યારેય કોઈને માનસિક ચિત્રની શક્તિ અને કોઈ વ્યક્તિના જીવનના દરેક પાસા પર તેના આત્મા ગહન પ્રભાવ વિશે બોલતાં સાંભળ્યા હતા તેમ છતાં જુનિયર જે કાંઈ કહી રહ્યા હતા તેના પર મને વિશ્વાસ હતો કારણ કે આ એક એવી વ્યક્તિ હતી જેના તર્કશક્તિ અને બુદ્ધિ સામર્થ્ય નિર્દોષ અને નિષ્પાપ હતા આ એક એવી વ્યક્તિ હતી જે તેમના કાયદા વિશેષજ્ઞ જ્ઞાન માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સન્માનીય હતી આ એક એવી વ્યક્તિ હતી જેને હાલ હું જે વકીનાત અને કાયદાના માર્ગે ચાલી રહ્યું છું તે માર્ગને છોડીને સંન્યાસ લીધો હતો તેથી એક વાત દીવા જેવી સ્પષ્ટ હતી કે પૂર્વના પહાડોની દુર્ગમ યાત્રામાં તેને તેમને અવશ્ય કંઈક નાટ્યું હતું તેમના શરીરમાં અસીમ ઉર્જા ચિંતમાં અપાર શાંતિ અને જીવનમાં સંપૂર્ણ રૂપાંતર જોઈને મને ખાતરી થઈ ગઈ હતી કે તેમની સલાહ ધ્યાનપૂર્વક સાંભળવામાં જ મારી બુદ્ધિમાની છે જે કાંઈ સાંભળી રહ્યો હતો તેના પર હું જેમ જેમ વધારે વિચારતો ગયો તેમ મને તેમની વાત અર્થપૂર્ણ લાગવા માંડી આપણે વર્તમાનમાં જે કાંઈ મનની શક્તિનો ઉપયોગ કરીએ છીએ તેના કરતાં અનંત ગણી વધારે શક્તિનો ભંડાર આપણા મનમાં નિશ્ચિત રૂપે રહેલો છે નહીંતર ગાડીની નીચે આવી ગયેલા પોતાના બાળકના જીવને બચાવવા માતા ભારેખમ ગાડીને કેવી રીતે ઊંચી કરી શકે માર્શલ આર્ટિસ્ટ પોતાના હાથના એક જ ઝાટકે ઈટના ધગનાને કેવી રીતે તોડી શકે પર્વતા યોગીઓ સ્વેચ્છાએ પોતાના હૃદયના ધબકારાને કેવી રીતે ધીમા પાડી શકે અથવા આંખનું એક પણ માર્યા વિના સહેજ પણ ઉહકારો કર્યા વિના અસહ્ય પીડાને કેવી રીતે સહી શકે આથી શક્ય છે કે મૂળ સમસ્યા મારા પોતાનામાં જ હોય દરેકની પાસે રહેલી અદ્ભુત શક્તિને કુદરતી બક્ષિસમાં વિશ્વાસની ખામી એ જ એનું કારણ હોઈ શકે સંન્યાસી બનીને હાન હિમાલયથી પાછા ફરીના એક ભૂતપૂર્વ કરોડપતિ વકીલ સાથે આજની સંધ્યાએ મારે બેસવાનું થયું એ જાણે મને ઊંઘમાંથી જગાડવા માટે અનારમ નોકની ઘંટડી વાગી હોય એવું લાગે છે પંચુનિયન આ બધું ઓફિસમાં કરું મેં કહ્યું આમાંય મારા સાથીઓ મને વેડિયો તો કહે છે પેઢી દર પેઢી સાંભળેલી એક કહેવત યોગી રમન અને તમારા હૃદય સહૃદય સંતોષ જેમની સાથે હું રહેતો હતો તેમણે મને એકવાર કહ્યું હતું સાચું કહું તો આજની સાંજ આપણા બંને માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે અને એ કહેવત હું તને જણાવું તેના શબ્દો આ પ્રમાણે છે બીજા કરતાં ચડિયાતા થવું એ કોઈ ઉમદા વાત નથી પણ ખરું ઉમદાપણો પહેલાં કરતાં વધારે બેટર થવામાં છે વસ્તુતઃ હું એમ કહું કહેવા માગું છું કે તું તારું જીવન સુધારવા માગતો હોય અને તારી યોગ્યતા અનુસાર જે તમામ વસ્તુ તું પ્રાપ્ત કરવા માંગતો હોય તે માટે તારી દોડ તારે જ દોડવી પડશે અન્ય વ્યક્તિ તારા માટે શું કહે છે એ મહત્ત્વનું નથી પણ તું તારા વિશે શું કહે છે એ વધારે મહત્ત્વનું છે જ્યાં સુધી તને ખબર છે કે તું જે કંઈ કરી રહ્યો છે તે બરાબર છે ત્યાં સુધી બીજા લોકોના નિર્ણયથી તારે પ્રભાવિત થવાની કોઈ જરૂર નથી તું જે કાંઈ કરવા માંગે છે તે જ્યાં સુધી તારા હૃદય અને બુદ્ધિ અનુસાર તને બરાબર નાખતું હોય તો એ કામ તું જરૂર કરી શકીશ જે વસ્તુ સાચી હોય તેને કરવામાં ક્યારેય શરમ ન અનુભવતો એકવાર બરાબર નિર્ણય કરી દો કે સાચું શું છે અને પછી તેને દ્રઢપણે વર્ગી રહો મહેરબાની કરીને તારી યોગ્યતાને બીજાની યોગ્યતા સાથે સરખાવાની આદતો પાડતો નહીં યોગી રમણનો ઉપદેશ હતો બીજાના સ્વપ્ન વિશે વિચારવામાં એક એક ક્ષણ વિતાવો છો એ તમારા સમયની બરબાદી છે બાર વાગ્યાને સાત મિનિટ થઈ હતી તે છતાં ઉલ્લેખનીય વાત એ છે કે મને સહેજે થાક અનુભવ થતો ન હતો મેં આ વાત જુનિયરને કહી તો તે મનકાઈને બોલી ઉઠ્યા જોન પ્રબુદ્ધ જીવનનો બીજો એક સિદ્ધાંત તે શીખી દીધો છે ભાગે થાક મનમાં લાગે છે જે લોકો દિશા શૂન્ય અને સ્વપ્ન શૂન્ય હોય તેમના જીવનમાં થાક પોતાનો અધિકાર જમાવે છે હું તને એક દ્રષ્ટાંત આપું તું તારી ઓફિસમાં નીરસ કેસ રિપોર્ટ વાંચતો હોય અને તારું મગજ અહીં તહીં ભટકવા લાગે છે કે તને ઊંઘ આવવા લાગે એવું ક્યારેય બન્યું છે ખરું હા અનેક વાર એવું બન્યું છે મેં જવાબ આપ્યો મારી કામ કરવાની આ જ રીત છે એમ હું કહેવા માગતો નથી પણ આ એક હકીકત છે કે આપણામાંના મોટાભાગના લોકોને કામ કરતી વખતે હંમેશા સુસ્તી લાગે છે પણ એ વખતે જો તારો મિત્ર ફોન પર તને પૂછે કે સા આજે સાંજે નૃત્યોત્સવમાં આવીશ અથવા ગોલ્ફ મેચ વિશે તારો અભિપ્રાય પૂછે તો થાકના બધા જ ચિહ્નો તત્કાળ ગાયબ થઈ જશે અને સફારો બેઠો થઈ જશે મારું અનુમાન સાચું છે ને વકીલ સાહેબ તદ્દન સાચું છે જુનિયર જાણતા હતા કે તેઓ સફળતા તરફ આગળ વધી રહ્યા છે થાક એ તારા મનની મનની જ નિપજ છે એ સિવાય બીજું કાંઈ નથી કંટારાજનક કામ કરીએ ત્યારે આવા કામોનો કાંખ ગોળીની જેમ સહારો લેવાની ખરાબ આદત તે પાડી દીધી છે આજની રાત તું દેખીતી રીતે મારી વાતમાં સમોહિત થઈ ગયો છે યોગી રમને જ જ્ઞાન મને આપ્યું તે જ્ઞાન મેળવવાની તારામાં ઉત્કટતા જાગી છે તારી આ રુચિ અને મનની એકાગ્રતાના કારણે તારામાં ઉર્જાનો સંચાર થયો છે મેં નોંધ્યું છે કે આજે સાંજે તારું મન ન તો અતીતમાં કે ન તો ભાવિમાં ભટકવા ગયું હતું તારું મન સંપૂર્ણપણે વર્તમાન પર આપણા વાર્તાલાપ પર જ કેન્દ્રિત રહ્યું હતું જો તું નગાદાર મનને વર્તમાનમાં રહેવાનો આદેશ આપીશ તો તારા મનમાં અસીમ ઉર્જાનો સંચાર સતત સંચાર થતો રહેશે પછી ઘડિયાળ શું શું સમય બતાવે છે એ સાથે તારે કોઈ મતલબ નહીં રહે મેં માથું હનાવીને સંમતિ દર્શાવી જુનિયરની વાત દેખીતી રીતે એટલી સ્પષ્ટ હતી છતાં એ વાત આજ સુધી મારા મનમાં કેમ આવી નહીં મારું અનુમાન છે કે જે જ્ઞાન દેખે જે રીતે સામાન્ય લાગતું હોય તે હંમેશા તે હંમેશા સામાન્ય હોતું નથી મારું મન વિચારે ચડી ગયું હું જેમ જેમ મોટો થતો ગયો મારા પિતા મને કહેતા હતા કે જીવનમાં જે શોધે છે તેને જ મળે છે ફરે તે ચરે આજે એ મારી સાથે હોય એવું હું ઈચ્છું છું નિત્ય જ્ઞાન ઓડિયોસ પ્રકરણ સાત ટેકનિકનો સારાંશ જુનિયરનું જ્ઞાન સંક્ષિપ્તમાં સદગુણ મનને વશ કરો જ્ઞાન તમારા મનને કેરવો તમારી અપેક્ષા કરતાં તેનો અનંતગનો વિકાસ થશે તમારા જીવનની ગુણવત્તા તમારા વિચારોની ગુણવત્તા પર આધારિત છે ભૂલ કે ત્રુટિ એ બોધપાત છે પ્રગતિમાં આવતા અવરોધો એ વ્યક્તિગત વ્યાપ અને આધ્યાત્મિક વિકાસ માટે ઉજળી તક છે એ રીતે જુઓ ટેકનિક્સ ધ હાર્ટ ઓફ રોઝ ગુનાબનું હૃદય કેન્દ્ર ઓપોઝિશન થિંકિંગ વિરોધી વિચાર ધ સિક્રેટ ઓફ ધ નેક સરોવરનું રહસ્ય તાકવા યોગ્ય અવતરણ સુખનું રહસ્ય સરળ છે તમારું મનપસંદ કામ કયું છે તે શોધી કાઢો અને પછી તમારી તમામ શક્તિને એ કામમાં લગાડી દો એકવાર એમ કરશો તો તમારા જીવનમાં સમૃદ્ધિને રેન્જ ચેન્જ થશે અને તમારી તમામ ઈચ્છાઓ સરળતા અને શાંતપૂર્વક પૂરી થશે ધ મોંગ હું સોધિસ ફરાળી ઓગણીસો સત્તાણું રોબિન એસ શર્મા નિત્ય જ્ઞાન ઓડિયોઝ આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ આઠ તમારી આંતરજ્યુત પ્રગટાવો નિત્ય જ્ઞાન ઓડિયો ધ મોંક હુ શોધ હિઝ ફરારી સન્યાસી જેમને પોતાની સંપત્તિ વેચી નાખી લેખક રોબિન શર્મા જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય અને ઉપયોગી નાગ્યો હોય તો આને લાઇક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ બુકનો લાભ મળે તે માટે આ બુકને લાઈક શેર જરૂર કરજો અને મારા માટે જરૂરી હોય તો કમેન્ટ જરૂર કરજો અને આવા જ વિડીયો વધુને વધુ તરત જ મેળવવા માટે નિત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને પેલું બેન આઇકન જરૂર હિટ કરી દેજો જેથી મારા અપલોડ કરેલા વિડીયો તરત જ તમને મળી જાય આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે